હમણાં જેમ સ્વામીએ વાત કરી એમ બરાબર 5 વર્ષ પૂર્વે સાંકરીની અંદર પૂનમના દર્શન, સત્સંગ એ બધો લાભ પ્રાપ્ત થયો અને ત્યાર પછી સ્વામીશ્રીની આજ્ઞાથી આગળ વિચરણની અંદર ગયા અને વચ્ચે એક બે વખત આવવાનું પણ થયું, પરંતુ પૂનમની અંદર કે જે પૂનમનો મહિમા સાંકરી માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ કયો છે, જે સાંકરી સ્થાનને સ્વામીએ દક્ષિણ ગુજરાતનું ગોંડલ કહ્યું છે, જે સાંકરીમાં આપણે દર્શન કરીએ, પૂનમ ભરીએ, પ્રાર્થના કરીએ, તો સ્વામીએ કહ્યું છે કે હરદ્વાર ઋષિકેશની અંદર જાય, 68 તીર્થની અંદર જાય ને જે પુણ્ય થાય એ પુણ્ય સાંકરી મંદિરની અંદર પૂનમ ભરવાથી થાય છે. આવો અપાર મહિમા સ્વામી બાપા આ સ્થાન માટે હંમેશા કહેતા અને અહીં પધરાવેલી એ પવિત્ર અને દિવ્ય મૂર્તિઓની અંદર એવા પ્રકારનું દૈવત 1971થી મૂકેલું છે કે સમગ્ર સત્સંગની અંદર સૌને આના દર્શન થાય છે કે દર પૂનમે આપણા સૌનો જે પણ ભાવ છે, પ્રેમ છે, ભક્તિ છે, જ્યારે ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ તો એ અર્પણ થયેલી ભક્તિ છે ભગવાન થાળ સ્વરૂપે જમતા હોય છે, તો પૂનમે ઠાકોરજી જમે છે એવી એક દિવ્યતા સભર મૂર્તિના પણ અહીંયા દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો બધા આવે છે. તેવી એક અદભુત દિવ્ય પૂનમ અને એવું દિવ્ય સ્થાન, તો સ્વાભાવિક રીતે બધાને દર્શનની ઈચ્છા રહેતી જ હોય, તો એ જ રીતે બાપાની કૃપાથી આ વખતે આવવાનું થયું અને 5 વર્ષ પછી ફરી આજના પવિત્ર દિવસે પૂનમની અંદર ઠાકોરજીના દર્શન, સંતોના દર્શન અને આપ સૌના દર્શન કરીને 5 વર્ષ પછી ખૂબ આનંદ થયો. કારણ કે વચ્ચે જો આવ્યા હોય તો કદાચ થોડા ઘણા એકાદ ક્ષેત્રમાં ક્યાંક જવાનું થયું ને સભા થઈ હોય તો એટલા જ હરિભક્તોના દર્શન થાય, પણ જોગાનું જોગ પૂનમ અને એમાં પણ આ મોટી પૂનમ એ દિવસે આપ સૌ અહીં પધાર્યા, ભગવાનના દર્શનની સાથે સાથે આપ સૌના દર્શન પણ થયા અને પૂનમનો આપ સૌ લાભ લેવા માટે અહીંયા પધાર્યા છો. તો આજનો દિવસ પણ એક વિશિષ્ટ એટલા માટે છે કે આપણી જે સંસ્થા ઊભી છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપર ઊભી છે. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી જે સિદ્ધાંત માટે નીકળ્યા એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે નીકળેલા. કીર્તનની અંદર પણ આપણને હમણાં સ્વામીએ સ્મૃતિ કરાવી કે જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા, એટલે કે શાસ્ત્રીજી મહારાજનું ભજન કરતા, અક્ષર પુરુષોત્તમનું ભજન કરતા જે કંઈ પણ દુઃખ થાય તે થાજો એ કીર્તન દુઃખ પહેલા ભોગવ્યા પછી બનેલું છે. શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરીએ તો અક્ષર પુરુષોત્તમની આપણે જે આટલી સરસ સ્થાનમાં બેસી અને ભજન ભક્તિ કરીએ છીએ, શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સિદ્ધાંતની વાતો કરવાની શરૂ કરી ત્યારે કેવી તકલીફો હતી. જ્યારે વરતાલના સભા મંડપની અંદર અક્ષર પુરુષોત્તમ સનાતન સિદ્ધાંત કે જે સિદ્ધાંત માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પણ વાત કરી છે, 1 લાખ વર્ષ પછી સમજો તો પણ એટલી સમજવી છે, 1 વાર કહે સમજો તો પણ એટલી સમજવી છે અને 1 લાખ વખત કહે તો પણ એટલી સમજવી છે, પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સમજ્યા વગર છૂટકો નથી. આ ભગવાન સ્વામિનારાયણે સ્વયં વચનામૃતની અંદર કહ્યું એટલે સિદ્ધાંતને સમજાવવાની વાત શાસ્ત્રીજી મહારાજ કરતા. અને હવે કેવી પરિસ્થિતિ થતી થોડો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જ્યારે સ્વામી આ વાત કરતા હતા એ વખતે વરતાલની અંદર સ્વાભાવિક રીતે તમે સારું કાર્ય કરો એટલે વિઘ્ન આવે તો જ એ સારું કાર્ય કહેવાય. તો એ કાર્યની અંદર શાસ્ત્રી મહારાજ વાત કરતા હોય તો પાણી ભરેલું માટલું ફોડવામાં આવતું, મરચા છે એ પેલા દેવતાઓની અંદર મૂકવામાં આવતા, એનો ધુમાડો થાય એટલે ઉધરસ ચડે,
એનો મૂળ હેતુ એટલો જ હતો કે સભામાં બેઠેલી બધી જ વ્યક્તિઓ ઉભી થઈ જાય અને અક્ષર પુરુષોત્તમની વાત કોઈ સમજે નહીં. છતાં પણ શાસ્ત્રીજી મહારાજ છેનાથી ડગ્યા નહીં અને વાત ચાલુ રાખી. જો આપણે આપણા ગામની અંદર કે ક્ષેત્રમાં ઘણીવાર સત્સંગની વાત કરતા હોઈએ, કોઈક વિરોધ કરે, કોઈ વાત ન સાંભળે, કોઈ સમજવા તૈયાર ન હોય, તો આપણે ઢીલા પડી જઈએ છીએ. પણ શાસ્ત્રીજી મહારાજ ઢીલા નતા પડ્યા, પણ બમણા ઉત્સાહથી એ વાત કરતા હતા. અને ઉત્સાહ જયારે એમનો બમણો થયો એટલે વિરોધીઓનો જે પ્રકારનો વિચાર હતો દુઃખ આપવાનો એ પણ વધારે બમણો થયો. તો એક વખત શાસ્ત્રીજી મહારાજ વરતાલમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને દંડવત કરતા હતા, તો પાછળથી આવીને શાસ્ત્રીજી મહારાજની પિંડીની અંદર કોથળા સીવવાનો જાડો સોયો લીધો અને એ સોયો એમની પિંડીની અંદર જોરથી નાખ્યો અને સોયો જેવો અંદર ગયો એટલે ચામડી માંસનો લોચો એને ચીરીને અંદર ગયો એટલે એમાંથી લોહીની ધાર છૂટી. વિરોધ કર્યા વગર ભજન કરતા કરતા શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા. પરંતુ આપણે યાદ રાખવા જેવું છે કે વરતાલના એક એક પગથિયા ઉપર શાસ્ત્રીજી મહારાજ શરીરમાંથી નીકળતું અક્ષર પુરુષોત્તમનું લોહી ત્યાં ચૂસાયેલું છે, પણ છતાં એમણે કંઈ કર્યું નહીં. હજી અમને એમ થયું કે નહીં આને બંધ કરીએ. એકવાર શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં હાથપગ ધોતા હતા. ઉનાળાનો સમય હશે. રસોઈ થયા પછી ચૂલામાંથી વધેલા દેવતાઓ તગારામાં ભરી અને ઉપર ગયા. શાસ્ત્રીજી મહારાજ ભજન કરતા કરતા નીચે ધોતા હશે અને ઉપરથી તગારું નીચે પડ્યું અને તગારું શાસ્ત્રીજી મહારાજની પીઠ ઉપરથી નીચે પડ્યું. અંગારા પણ પડ્યા, પણ સાથે ચામડી અને માંસના લોચા સાથે નીચે પડ્યા. છતાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની વાત બંધ કરી નહીં. હજી પણ એમને સંતોષ ન થયો એટલે હમણાં જે એકાદશી ગઈ એ એકાદશીના દિવસે ઉપવાસ કર્યા પછી બારસના પારણાની અંદર ખીચડીમાં ઝેર આપવામાં આવ્યું શાસ્ત્રીજી મહારાજને મારી નાખવા માટે. ફક્ત એટલું જ કારણ કે અક્ષર પુરુષોત્તમની વાત કોઈ ન કરે, એનો અર્થ કે આપણે કોઈ પણ આજે અક્ષર પુરુષોત્તમની વાત ન કરી શકીએ એના માટે. શાસ્ત્રીજી મહારાજે પ્રસાદ સ્વરૂપે થોડું લીધું, ખ્યાલ આવી ગયો. પછી આગળ વધારે પ્રસાદ ન લીધો, પણ હરિભક્તો ચિંતિત થયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાના ઐશ્વર્યથી ઝેરની અસર પોતાના શરીર ઉપર થવા ના દીધી. બારસના દિવસે આ બન્યું. પછી વિચાર થયો કે ભાઈ હજી પણ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે, કંઈ બંધ થતા નથી, તો એક પ્રકારનું આખું ષડયંત્ર રચાયું, એનું આયોજન થયું અને એ પ્રમાણે પ્રયત્ન થયા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ રસોડામાં આવે તો ઉંચકી લેવા, ઉંચકીને જે ચૂલાની અંદર લાકડા નાખવામાં આવે રસોઈ કરવા માટે એ ચૂલાની અંદર જીવતાને જીવતા શાસ્ત્રીજી મહારાજને નાખી દેવા, પછી ઉભા ન થવા દેવા અને લાકડાની જગ્યા ઉપર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે એમનું શરીર ત્યાં રાખ ભેગું રાખ થઈ જાય તો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત પણ ત્યાં બંધ થઈ જાય. આવા એક વિચારથી આવો એક પ્રયત્ન પણ થયો. પણ ચકોર અને વિચક્ષણ એવા શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. પછી ખ્યાલ આવ્યો કે હવે એવું બહુ અઘરું છે એટલે સિદ્ધાંત ખાતર, મહારાજની આજ્ઞા પાળવા ખાતર અને આપણા સૌના કલ્યાણ ખાતર શાસ્ત્રીજી મહારાજે વરતાલ સંસ્થા ફક્ત ને ફક્ત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે એમને મૂકી અને જે નીકળ્યા ને એની એક સ્મૃતિની પવિત્ર કોઈ પૂનમ હોય સૈદ્ધાંતિક તો આજની છે. આ દિવસોમાં જો શાસ્ત્રીજી મહારાજ દુઃખ સહન કરીને નીકળ્યા ના હોત તો આજે આપણે આવી રીતે કથાવાર્તામાં અક્ષર પુરુષોત્તમની વાતો કરી ન શક્યા હોત. જો એ સમજી ન શક્યા હોત તો અનંત જન્મ સુધી કલ્યાણની અંદર ખામી રહી જાત. પણ શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું. પછી શાસ્ત્રીજી મહારાજ આગળ નીકળ્યા. બોચાસણમાં સૌ પ્રથમ અક્ષર પુરુષોત્તમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એટલે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS સંસ્થા છે પૃથ્વી ઉપર એક નામ આવ્યું. પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ, ખૂબ જ કપરી પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાતો કરતા હતા, એ સિદ્ધાંતનું પ્રવર્તન કરતા હતા. કોઈ જ પ્રકારની સગવડતા, કોઈ જ પ્રકારની વ્યવસ્થા નહોતી, પણ ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે સાચા દેવળે ઘંટ વાગશે. આજે અક્ષર પુરુષોત્તમની વાતો બોચાસણમાં જયારે થતી હતી, મંદિરની પ્રતિષ્ઠા હતી, ત્યારે માથા ભારે ગણાતા એવા હીરા મુખીને 5000 રૂપિયાની સોપારી કે ને એવી સોપારી આપવા ગયા અને કહ્યું કે 5000 રાખો કે કરવાનું શું કે પ્રતિષ્ઠા નહીં થવા દેવાની. પણ શાસ્ત્રીજી મહારાજની સાધુતા, પવિત્રતા, દિવ્યતાથી હીરા મુખી એ માથા ભારે વ્યસની બધા દૂષણોથી પૂરા હતા,
પણ એમને પરિવર્તન થઈને સત્સંગ થઈ ગયો હતો એટલે હીરા મુખીએ કહ્યું કે 5000 આપો છો કઈ વાંધો નહીં વાપરીશ. પેલા રાજી થયા. પેલું ક્યાં વાપરશો? કે બોચાસણમાં અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા થાય ને એમાં વાપરીશ. તો પેલા કે બંધ કરવા આપ્યા છે, એ કે ના ચાલુ રાખીશ. એમના મનમાં એવું હતું કે બોચાસણની અંદર નહીં, ગુજરાતના એક પણ ગામની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિની પ્રતિષ્ઠા પણ ન થાય, અક્ષર પુરુષોત્તમની કોઈ વાતો પણ ન કરે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો કોઈ સ્વીકાર પણ ન કરે, અને બસ બધા જ જે દુનિયા સમજે છે એમ યુગોથી એમ જ સમજતી રહે એવી એક વિચારધારાથી બહુ જ પ્રયત્નો થયા. પણ શાસ્ત્રીજી મહારાજ એવા એક પુરુષ હતા, આવા દુઃખની અંદર પણ પોતે એવું કહેતા કે સાચા દેવળે ઘંટ વાગશે, આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એનું પ્રવર્તન થશે. અને શાસ્ત્રીજી મહારાજના એ સંકલ્પથી ત્યાર પછી તો આખા વિશ્વની અંદર પ્રવર્તન થયું. અક્ષર પુરુષોત્તમના મંદિરો થયા, પત્રો દ્વારા આફ્રિકામાં પણ સત્સંગ થયો. આફ્રિકાની અંદર ભગવાનની ઈચ્છાથી ઈદી અમીન એવા એક રાજા પાક્યા કે એના તકલીફને કારણે લંડન ગયા, તો લંડનની અંદર આખા યુરોપ ખંડમાં પણ સત્સંગ થયો. અમેરિકાની અંદર પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠાઓને બધું થવા માંડ્યું. એવી જ રીતે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષનો તો એક સંકલ્પ, કારણ કે અમેરિકા ખંડ છે, યુરોપ ખંડ છે, આ ખંડ છે. એવી રીતે 1970ની અંદર જ્યારે યોગીજી મહારાજ હતા, એ વખતે યોગી બાપા ગોંડલમાં હતા, ત્યારે એક આપણા હરિભગત હતા, એમનું નામ હતું ભુજાણી કાકા, એ નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા જતા હતા. જો તમે ક્યાંથી કેટલું જૂનું હોય છે એમના આખા પૃથ્વી ઉપરના સંકલ્પ સત્સંગ કરાવવાના, એ સત્સંગ કરવા માટે જતા, જોબ કરવા માટે ત્યાં જતા હતા. એમના ધર્મપત્ની હતા, એને ચુસ્ત સત્સંગ હતો, કારણ કે મહિલા મંડળો બધા મુંબઈની અંદર સત્સંગની ગોષ્ઠીઓ કરીને જીવમાં સત્સંગ થયેલો, એટલે ઓસ્ટ્રેલિયામાં તો સત્સંગ છે નહીં એટલે અમારાથી જીવી નહીં શકાય. એટલે એમના એક દીકરા સિતેશભાઈ છે, અત્યારે આપણા ટ્રસ્ટી છે, એ બહુ જ નાના હતા 1970માં, એમને એમના મધારે યોગી બાપા પાસે મોકલ્યા અને કહ્યું કે તમે યુતુ યોગી બાપા પાસે જા અને યોગી બાપાને જઈને એવું પૂછ કે અમે ઓસ્ટ્રેલિયા જઈએ છીએ આપની આજ્ઞાથી, પણ ત્યાં જો સત્સંગ થવાનો તો જ મારે જવું છે, નતર મારે જવું નથી. ત્યારે યોગી બાપાએ આશીર્વાદ આપીને સિતેશભાઈને કહ્યું કે જાઓ ત્યાં સત્સંગ થશે. મોટા પુરુષના વચનની અંદર વિશ્વાસ રાખી અને પછી એ પહેલું પરિવાર અક્ષર પુરુષોત્તમનું ત્યાં ગયું. એક જ પરિવાર ત્યાં ગયું, પરંતુ નિષ્ઠાવાળું હતું અને એમાં પણ સત્સંગ હતો, બેનનો હતો. એક મહિલા સત્સંગી બેન પણ કેટલું કરી શકે છે એ ત્યાં ગયા અને બેન બધાને વાતો કરે, કથા વાર્તા કરે, અને એમ કરતા 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 થોડાને આ સંસ્કાર પડવા માંડ્યા. અને બાપાનો એક સંકલ્પ હતો, પ્રમુખ સ્વામી મહારાજનો પણ સંકલ્પ હતો, યોગી બાપાનો પણ સંકલ્પ હતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ ખૂબ સંકલ્પ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પછી કોઈ પણ એવું પૂછે કે સ્વામી ભણવા માટે ક્યાં જવું, તો સ્વામી હંમેશા એવું કહેતા કે ઓસ્ટ્રેલિયા જાઓ. પેલા એવું કે બાપા લંડન જવું, કે સ્વામી કે ઓસ્ટ્રેલિયા જાઓ, પેલા કે પણ મારે વિચારમાં જ નથી ઓસ્ટ્રેલિયા, સ્વામી કે તો પણ જાઓ. ત્યારે કોઈને ખબર નથી પડતી, પરંતુ સ્વામીનો એક સંકલ્પ હતો ભવિષ્યની અંદર. એમાં પણ બહુ જ મોટો સત્સંગ થયો એક, એમની એક દીર્ઘ દ્રષ્ટિ હતી એટલે બાપા મોકલતા. અને એમ કરતા કરતા ઘણા બધા સ્ટુડન્ટ ત્યાં અભ્યાસ કરવા માટે આવ્યા ને પછી ત્યાં બધા સેટ થવા માંડ્યા અને સિદ્ધાંત છે જીવની અંદર જીવવા માંડ્યા. એક એક દસ દસ ને ભારે પડે એવા તૈયાર થવા માંડ્યા. પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ ખૂબ ઈચ્છા કે આ ખંડ છે એ પૂરો થાય. 2018ની અંદર સ્વામી જયારે ઓસ્ટ્રેલિયા પધાર્યા, એ વખતે સિડની હતા અને સિડની મંદિરનું શિખરબદ્ધ મંદિર બહુ જ અદભુત મંદિર છે. સ્વામીનો પોતાનો સંકલ્પ હતો, એનું ભૂમિપૂજન હતું અને ભૂમિપૂજન કર્યા પછી સ્વામી ખૂબ આનંદમાં હતા. અને સ્વામી આનંદમાં હતા ને એ વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે મહારાજે પશ્ચિમની અંદર દ્રષ્ટિ કરી, કારણ કે પીપળા ઉપર ચડી અને પશ્ચિમની અંદર મહારાજે દ્રષ્ટિ કરી. સ્વામી કે આજે આપણે અહીંયા ભૂમિપૂજન થયું અને દ્રષ્ટિ ફરતી ફરતી પૂર્વની અંદર આવી, પૂર્વની અંદર, અને આખું રાઉન્ડ હવે પૂરું થઈ ગયું, હવે બધે જય જયકાર થશે. તો સ્વામીના મનની અંદર પણ કે આ ખંડની અંદર પણ ઘણા બધા મુમુક્ષો રહેતા હશે, એ ખંડનું પણ કલ્યાણ થાય એવો એક સ્વામીનો ભાવ. અને સ્વામી પણ આજે પણ કોઈ જાય તો ઘણા યુવકો મળે, અને એક યુવકે સ્વામી અમેરિકા જવાનો એને પ્રયત્ન કર્યો પણ અમેરિકામાં એને વિઝા મળ્યા નહીં સ્ટુડન્ટ તરીકે.
એટલે પછી એ બાપાને પૂછવા ગયો મહંત સ્વામી મહારાજને કે સ્વામી અમેરિકામાં થયું નહીં તો હવે લંડન જવું કે પછી કેનેડા જવું, કારણ કે ત્યાં બધા જતા હતા એટલે એના મનમાં, કારણ કે બધા સંબંધી પણ ત્યાં રહેતા, સેવા ભાવથી એને પૂછ્યું કે સ્વામી લંડન જવું કે કેનેડા જવું. મહંત સ્વામી મહારાજ કે ત્યાં ક્યાં કર્યું તું, એ કે સ્વામી અમેરિકાનું કર્યું પણ થયું નહીં. સ્વામી કે એથી શરૂ કર્યું ને એમાં ન થયું ને એટલે એમાં જ જાઓ. એટલે પેલો કે એમાં એટલે શું, એટલે સ્વામી કે ઓસ્ટ્રેલિયા જાઓ, કે તમે એ બાજુ પ્રયત્ન કર્યો હતો ને અમેરિકા બાજુ, તો હવે ઓસ્ટ્રેલિયા બાજુ કરો. અને ઓસ્ટ્રેલિયામાં આવી રીતના એમના આશીર્વાદથી થઈ જાય તો બહુ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં યુવકો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ને એ બાજુ બધા આવવા માંડ્યા અને એના પરિણામ સ્વરૂપે અદભુત એક સત્સંગનું નિર્માણ થવા માંડ્યું. એમના સંકલ્પથી જ હોય છે, કોઈ વ્યક્તિથી નથી હોતું. સત્પુરુષના સંકલ્પમાં એટલું દૈવત હોય છે, એ સંકલ્પ નાનો લાગતો હોય પરંતુ ભવિષ્યની અંદર બહુ જ વટવૃક્ષ બનતો હોય છે. એમાં જે ભળી જતા હોય છે એની સેવા થતી હોય છે. પણ કોઈ વ્યક્તિ, કોઈ સંતો, કોઈ હરિભક્તો કોઈ એવું કોલર ઊંચો ના કરી શકે કે મેં કરાયો. કારણ કે ત્યાં જઈએ ને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ સત્સંગ કોઈ વ્યક્તિનો નથી, સત્પુરુષનો પોતાનો છે. અને તો જ આવો સત્સંગ થાય. તો ઓસ્ટ્રેલિયા માટે, એ બાજુના ખંડ માટે એવું કહેવાય છે કે ફાર ઇસ્ટ એટલે દૂર પૂર્વના દેશો કહેવાય, એટલે બહુ જ દૂર કહેવાય. એવું કહેવાતું તો દૂર પૂર્વ, ત્યાંથી સૂર્ય ઉગે, સૂર્યનું પહેલું કિરણ સમયની ગણતરી થાય ને ન્યુઝીલેન્ડથી થાય, એ બાજુ ફિઝી છે ત્યાંથી એ સમયની ગણતરીઓ થાય, પછી ધીમે 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 આગળ આવે. આપણે અત્યારે જેટલા વાગ્યા છે ને અહીંથી 5.5 કલાક વધારે ઓસ્ટ્રેલિયામાં વાગી ગયા હોય અને 7.5 કલાક વધારે ન્યુઝીલેન્ડની અંદર એ લોકોને સાંજની તૈયારીઓ કરતા હોય, લાખો સમય ત્યાંથી ગણાતો હોય. સ્વામીએ કહ્યું કે ત્યાંથી પણ બધે સત્સંગ થાય પણ બહુ દૂર છે. હવે દૂર છે ને સત્સંગ થવો બહુ અઘરો છે. આમ તમે જુઓ આપણે અહીં નજીક છીએ તો પણ તમે જો ઘણા સત્સંગની તમે વાતો કરતા હશો પણ નહીં થતો હોય. તો દૂર સુધી સત્સંગ થવો કોઈ સ્ટામ્પ કરાવો ને, અને કરાવો એટલે શું, ખાલી ભેગા કરવા એટલું નહીં પણ એને સિદ્ધાંત પ્રમાણે ને ધર્મ પ્રમાણે જીવતા કરવા ને, એવો જીવતો સત્સંગ ઉભો કરવો ને, એ ભગવાન સિવાય કોઈનું કામ જ નથી. અને આપણને દેખાય જેમ ગુણાતીતાનંદ સ્વામી છે એમની વાતોમાં બહુ સરસ એક ભગવાનના સાક્ષાત્કાર વાળા ગુરુની વાત કરતા સ્વામીએ લખ્યું, એમાં પક્ષીના દ્રષ્ટાંતથી સ્વામીએ સમજાવ્યું. સ્વામી કે 3 પ્રકારના પક્ષી હોય છે. એમાં સ્વામીએ કહ્યું કે પેલા પક્ષી એવા હોય છે કે જે પોતે પોતાના બચ્ચા અને બાળકને જન્મ આપે ઈંડાના સ્વરૂપે, તો ઈંડાને પાંખમાં લઈ અને પછી એનું સેવન કરે ને એની અંદરથી જ એવું એક દિવ્ય બાળક છે, એક પક્ષી છે ઊભું થતું હોય. બીજું એક પક્ષી એવું હોય છે કે જે વૃત્તિ દ્વારા સેવે, એક દ્રષ્ટિ દ્વારા સેવતું હોય છે કે એટલે બચ્ચું એની આજુબાજુ હોય પણ એના દ્વારા એનું સેવન થતું હોય છે. જેમ તમે તમારા બાળકને આજુબાજુ હોય પણ એના દ્વારા સેવતા હોય છો, એને થોડા સંસ્કારો આપતા હોય છે, તો એક બીજો પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એવું એક પક્ષી હોય છે કે જે નજરમાં એનું બાળક દેખાતું જ ન હોય, એનું સંતાન એની આંખો સામે હોય જ નહીં, ઘણું બધું દૂર ગયું હોય પણ વૃત્તિ દ્વારા સેવે. વૃત્તિ એક એવું વસ્તુ છે કે તમે અહીંયા બેઠા હોય પણ વૃત્તિથી અમેરિકા પણ હોય અને અમેરિકાથી પણ વૃત્તિથી એનું સેવન થતું હોય કે ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય એનાથી પણ એક વૃત્તિથી સેવન થતું હોય પણ એ ભગવાનનો સાક્ષાત્કાર વાળા ગુરુ હોય તો જ થાય. એમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુમાં 3 પ્રકારનું દૈવત હોય છે. જો પાંખમાં આવે તો પાંખમાં પણ સેવે, નજરથી પણ સેવે. જેમ હવે સ્વામી છે આપણે ચરણ સ્પર્શ ન જઈએ તો આ ઉપરથી અહીં બેઠેલા બધા જ આ રેમ્પ ઉપરથી તમે આયા હશો તો પોતાની દ્રષ્ટિ દ્વારા તમારા બધાનું સેવન બાપાએ છેલ્લે કર્યું. હવે કદાચ દ્રષ્ટિ પણ ન આપે ને તો પણ એની વૃત્તિથી તમારું સેવન કરે કે જેથી આપણી અંદર સેવાનો ભાવ, ભજન ભક્તિ, કથા કીર્તન, સમર્પણ, ધર્મનિષ્ઠા બધા જ ભાવ છે ને એમની વૃત્તિથી બોચાસણમાં રહ્યા રહ્યા પણ કરી શકે છે, એ સત્પુરુષની એક દિવ્યતા છે. તો આપણને કેવા ગુરુ મળ્યા છે કે જેના આપણને દર્શન થાય. અને સ્વામી બાપા અહીંયા હતા ત્યારે વૃત્તિથી અને પાંખમાં લઈને તમને બધાને સેવતા હતા અને સેવી રહ્યા છે. એટલે અહીંયા જ્યારે સત્સંગમાં સેવા કરતા હતા તો એ વખતે આપ સૌની અંદર ઘણા બધા એવા દિવ્ય સદગુણો જોયા કે જેનામાં ધર્મ હોય, સેવા હોય, ભક્તિ હોય, સમર્પણનો ભાવ હોય, ત્યાગની ભાવના હોય, વૈરાગ્યની ભાવના હોય, તો આપણે સેવાતા હતા. એવા અહીં બેઠેલા હજારો હરિભક્તો છે એના દર્શન થયેલા.
પછી એ જ દર્શન કરવા માટે કદાચ સ્વામી ઓસ્ટ્રેલિયા મોકલ્યા કે ત્યાં તમે જાઓ, અમે બધે જ આવા પ્રકારના અમારા સંતાનો મૂકેલા છે. અને ત્યાં ગયા અને ત્યાં જોયું તો આપણને ખ્યાલ આવે કે જે વૃત્તિથી અને પાંખમાં લઈને, દ્રષ્ટિથી અને પાંખમાં લઈને સેવતા હતા ને, એ જ પ્રકારના ભક્તો એમને દૂર પૂર્વના દેશો ઓસ્ટ્રેલિયાની અંદર, ન્યુઝીલેન્ડની અંદર એ બાજુ પણ મૂકેલા છે. હવે આપણે અહીંયા સત્સંગ કરીએ છીએ, હું તમને થોડા પ્રસંગોની વાતો કરું કે કેવા પ્રકારથી સત્સંગ કરતા હોય છે. આપણે સત્સંગ કરીએ પણ એમાં કેવો એક ભાવ, કેવી એક ભૂખ. ધારો કે આપણે દરેક આપણા પોતપોતાના ક્ષેત્રની અંદર કે મંદિરની અંદર કે મંડળની અંદર અઠવાડિક સભા કરતા હશું અને દર પૂનમે મહિને એક વખત અહીંયા આવીએ છીએ, તો લગભગ હું માનું ત્યાં સુધી અહીંયા બેઠેલા દરેકને મંદિરમાંથી પોતાનું ઘર મેક્સિમમ 40-50 કિલોમીટર જેવું થતું હશે મેક્સિમમ, અને પોતાનું મંડળ અથવા તો મંદિર છે લગભગ 2-5-7 કિલોમીટર થતું હશે, બરાબર છે ને? અને આપણે એમ કે ભાઈ નિયમિત રવિ સભા ભરવી તો આપણને ઉત્સાહ પણ હોય, પણ તમે જોજો આટલું નજીક છે ને, પણ નિયમિત રીતે કોઈ ક્રિયા કરવી ને એમાં ઘણો બધો માનસિક ભીડો પડે. પણ ત્યાં કેવા પ્રકારના ભાવ હોય છે હું તમને સમજાવું. સભા કરતા હોય પણ કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ હોય. જો એમાંથી આપણે શીખવાનું કે આપણે એટલું બધું નથી હોતું પણ કેવું કરે છે, કે આપણો યુવક છે એનું નામ છે દેવાંગ, હજી એ સ્ટુડન્ટમાં છે, એ તાસ્માનિયા કરીને કે એનું સ્ટેટ છે જેમ આપણે શ્રીલંકા છે એમ, નીચે તમે એનો નકશો જોવો તો નીચે એ ત્યાં જોબ કરવા માટે ગયો છે. અને મુખ્ય એનું એક સિટી છે, એનું નામ છે હોબાર્ટ. હોબાર્ટથી એ જોબ કરવા માટે ગયો છે, લગભગ 400 કિલોમીટર થાય, લગભગ 400 કિલોમીટર થાય. ત્યાં એ ગયો અને ગયાના ઘણા બધા મહિનાઓ થયા અને ત્યારે પૂછીને ગયો તો, પણ ખૂબીની વાત એ છે કે છેલ્લા 3 મહિના એને થયા છે, 3 મહિનાથી એક પણ રવિવાર એવો નથી કે 400 કિલોમીટર કાપીને રવિ સભા કરવા આવ્યો ન હોય. અને 400 કિલોમીટર કાપી રવિ સભા કરી પાછું બીજા દિવસે જોબ હોય એટલે જવાનું, તમે ખાલી કલ્પના કરો, 800 કિલોમીટર કાપી અને યોગી બાપાની એક આજ્ઞા કે 25,000 નો નફો જતો કરીને પણ રવિ સભા ભરવી. આ દૂર દેશની અંદર બાપા કેટલા વર્ષો પછી ત્યાં પધારે, સંતો માન માન મળે, તો પણ આવા પ્રકારનો એક ભાવ, એક વૃત્તિથી સેવન એક ગુરુ કરી શકતા હોય છે. આપણે એટલું દૂર નથી હોતું, આપણે સમજીએ કે આપણે જવું છે. હવે કેવું છે કે આ જાય એટલે સ્વાભાવિક, છતાં સત્સંગ જાગ્રત કેટલો છે. હવે તમે જુઓ, થોડા દિવસો પહેલા એનો મારી ઉપર ફોન આવ્યો, મને કે મેસેજ આવ્યો કે સ્વામી વાત કરવી છે, એટલે ફોન કર્યો. હવે એને કહ્યું કે સ્વામી હું અહીંયાથી રવિ સભા ભરું છું, એટલે હું જ્યાં સુધી છું કોઈ દિવસ રવિ સભા પાડીશ નહીં, પણ હું આટલે દૂરથી આવું છું એટલે લોકોને મારા પ્રત્યે અત્યંત અહોભાવ થાય છે, જેમ તમને બધાને પણ થયો, એમ ત્યાં જે સિટીમાં રહે છે એને પણ અહોભાવ થાય છે કે આપણે તો નજીક છીએ, આ તો 400 કિલોમીટરથી આવે છે, તો બધાને અહોભાવ થાય ને. અને એને બે સારા શબ્દો પણ કે, તો મહારાજે લખ્યું કે જાણપણારૂપ દરવાજે બીએપીએસનો સત્સંગ છે. જો આપણને ઘણી વખત આવા શબ્દોની ઈચ્છા તો હોય કે ભાઈ કોઈક મારા માટે આવા શબ્દો બોલે, પણ છતાં સત્પુરુષને સેવેલા અને સત્પુરુષથી સેવાયેલા એવા ભક્તો જાગ્રત હોય છે. એને ફોન ઉપર શું કહ્યું કે સ્વામી બધા કદાચ મારા વખાણ કરે તો મને એવું લાગે છે કે એના કારણે મારી અંદર માન આવશે, અને જો માન આવશે તો બાપા રાજી નહીં થાય, મારો સત્સંગ પડી જશે. તો તમે જો આજ્ઞા કરતા હોય તો હું મહિનામાં આ માન આવ્યું છે એના પ્રાયશ્ચિત રૂપે હું એક નિર્જળા ઉપવાસ કરું, હું 4 નિર્જળા ઉપવાસ તો મહિનામાં કરું છું, પણ આ 5મો નિર્જળા ઉપવાસ કરું તો જેથી કરીને મારું માન ટળે, કે જેથી કરીને માનને લીધે ક્યારેક ધીમે ધીમે આ બંધ ન થઈ જાય અને એને રવિ સભા દૂર ભરવા જાય છે એનું માન ન આવે, એના માટે મહિનામાં એક નિર્જળા ઉપવાસ ચાલુ કર્યો. આ બીએપીએસ સંસ્થા છે. કોણ જાગ્રત હશે? કો આવું હોય, ઘણી વાર આપણે ના મળે એના માટે માથાકૂટ કરીએ, નહીં ના મળે એના માટે મારું નામ આવ્યું નહીં હારમાં, પરંતુ માન મળે છે એને ટાળવા માટે અને કદાચ એમાંથી કંઈક અંકુર ફૂટે અને સત્સંગ છૂટે એના માટે નિર્જળા ઉપવાસ કરવા માટે પણ બાપાએ એવા પ્રકારની જાગૃત એક માનસિક આધ્યાત્મિક પરિસ્થિતિ ઉભી કરેલી છે. તો જો આપણને દેખાય કે કેવા સત્સંગ કેવો કરે છે અને એક દ્રઢતા,
આ સત્સંગ છે ને જેમ તમે નિયમિત કરશો ને એમ તમને નિષ્ઠા થશે, અક્ષર પુરુષોત્તમની સત્પુરુષનો મહિમા સમજાવશે, ધર્મની નિષ્ઠા હરિભક્તોનો મહિમા સમજાવશે, પણ પહેલા શંકા રાખ્યા વગર રવિ સભાને પૂનમ ભરવાની. યોગી બાપા તો એવું કહ્યું 25,000 જતો કરીને પણ ભરવી. એક યુવક છે, 23 વર્ષની એની ઉંમર છે, ત્યાં એનું ભણવાનું પૂરું થયું. એડિલેટની અંદર એ પોતે રહેતો તો એનું નામ છે પ્રીત. એનું ભણવાનું પૂરું થયું, હોશિયાર ખૂબ હતો એટલે એને જોબ લાગી. સ્ટાર્ટિંગ એની જોબ $50,000 એટલે આપણા અહીંના 25 લાખ થાય. એ 25 લાખ રૂપિયાની જોબ એને લાગી 23 વર્ષની ઉંમરે. જોબની અંદર એનું પરફોર્મન્સ બહુ જ સારું હતું, એના કારણે 12 મહિના પછી એટલે કે 1 વર્ષ પછી છે એને ઓફિસની અંદર બોલાયો અને કહ્યું કે તારું પરફોર્મન્સ બહુ જ સારું છે એટલે અમે તને પ્રમોશન આપીએ છીએ અને તારો પગાર છે 25,000 વધારી અને $75,000 કરીએ છીએ. એટલે આને કહ્યું કે વાંધો નહીં, પણ મારે શું કરવાનું, કારણ કે પગાર વધે એટલે જવાબદારી વધે, એટલે કે જવાબદારીના ભાગરૂપે શું કરવાનું? તો કે કંપનીની અંદર આપણું કામ છે ને બધું રિપોર્ટિંગ કરવાનું હોય, એટલે કે મને ખબર છે કે તું BAPS સ્વામિનારાયણ સંસ્થાનો છે એટલે તું રવિવારે તો સત્સંગમાં જાય છે, જોવું એ ત્યાંના જે લોકલ ઓઝી કહેવાય ને એને પણ ખબર, એટલે હું તને બહુ જ આગ્રહ તો નહીં કરી શકું, પરંતુ તું એક કામ કર, 4 રવિવારમાંથી 1 રવિવારે તારે ઓફિસમાં આવવાનું, 3 રવિવાર તારે નહીં આવવાનું, 1 વાર તારે રવિવારે આવીશ, પણ તારો $25,000 પગાર એટલે 12.5 લાખ રૂપિયા થાય એ તારો વધારી આપીશ. પહેલા કહું કે અમારા ગુરુની આજ્ઞા છે, 23 વર્ષે અમારા ગુરુની આજ્ઞા છે એટલે હું ન આવી શકું. એ કે ના પણ તારી ઉંમર નાની છે, તને તું વિચાર $25,000 એટલે આવી ગાડી ખાલી, યંગસ્ટર હોય તમે જોજો, ગાડી સારી હોય, સારો ફોન વાપરવાની ઈચ્છા હોય, એટલે હંમેશા આવી ઈચ્છાઓ વ્યક્ત હોય જ બધાની અંદર, પણ એ ઉંમરની અંદર પણ એને કહ્યું કે ના મારે નથી એવું કરવું. પહેલા બહુ સમજાયા, તો કે ભાઈ તો પછી અમે તને આ જોબ પર ન રાખી શકીએ, પ્રમોશન ના આપી શકીએ. તો કે મેં ક્યાં તમને કહ્યું મને રાખો, તમે મને બોલાયો છે, મેં તો તમને સામેથી કહ્યું નથી, તમે મને બોલાયો છે, મારે કોઈ જરૂર નથી. તો કે ભાઈ તું વિચારી લે કે મેં 10 વખત વિચારી લીધું છે કે જો મારો 1 રવિવાર પણ પડતો હશે તો મારે પૈસાની કોઈ જ જરૂર નથી. અને એને યોગી બાપાએ 25,000 આપણને કહ્યું હતું ને, પણ એને $25,000 એક્ઝેક્ટ પગાર છૂટો કરી અને આજે 50,000ની જોબ કરે છે, પણ રવિ સભા ભરે છે. તમે વિચારો કેવા હશે 23 વર્ષની અંદર. બાકી આપણે એમ થોડીક ઉંમર થાય તો કે હજી કમાઈ લઉં પછી શાંતિથી ભજન ભક્તિ કરશું, એ હજી એટલે શું હજી ખબર નથી કોઈ. મેં ઘણી વાર મળે 30 વાળાએ હજી કે 40 વાળાએ હજી કે 50 વાળાએ હજી કે 60 વાળાએ હજી કે સોંગ થોડુંક કરી લે છોકરાઓ સેટ થઈ જાય, પછી 65 વાળાએ કે સોંગ બસ હવે થોડાક સમયમાં આવી, થોડોક સમય કેટલો જ તને ખબર પડતી. પણ પૈસા જતા કરવા ને એટલે પ્રાણ જતા કરવા જેવું છે. પણ જો ગુરુમાં કેવું દૈવત હશે કે નાની નાની ઉંમરે કેવી કેવા પ્રકારની દ્રઢતા, તો આવા પ્રકારનો એક ભાવ કે સત્સંગ કરવો છે અને નિયમિત આ બધો સત્સંગ કરતા હોય અને એના કારણે એની અંદર દ્રઢતા આવે. સત્સંગ કરે ને તો દ્રઢતા આવે. પહેલી દ્રઢતા શું આવે? ધર્મની દ્રઢતા. જો આપણો સત્સંગ છે ને એ ધર્મ સાથે જોડાયેલો છે, જો આપણી અંદર ધર્મની મર્યાદાઓનું પાલન ન થતું હોય તો સમજવાનું કે નિષ્ઠામાં કોઈ કચાશ છે. કારણ કે મહારાજે કહ્યું સ્વરૂપ નિષ્ઠા હોય તો ધર્મ નિષ્ઠા આવે. કારણ મને તો બાપા જીવમાં છે, બીજું બધું કેમનું છે, નિયમ ધર્મનું કે એ ગમે તે હોય, પણ બાપા સિવાય કંઈ નથી એવું ના ચાલે. બાપા સિવાય કંઈ ના હોય ને તો નિયમ ધર્મની અંદર પણ સ્વામિનારાયણીય પ્રણાલિકા સિવાય કંઈ જ ન હોય એ પાક્કું જોવું જોઈએ. તો ત્યાં એ પણ કરે કેવું તમે હવે સમજો. તારું કે પહેલું આપણે સ્વામિનારાયણનો ધર્મ છે કે રોજ ઉઠીને પૂજા કરવી. હવે પૂજા કરવી બરાબર છે, પણ રોજ કરવી ને તો અઘરું પડે. ઘણી વાર છે મહિને મહાપૂજા થઈ જાય, પણ રોજ કરવી પૂજા? રોજ પૂજા કરવી સ્વામિનારાયણના સત્સંગીએ. પૂજા કર્યા પછીનું બીજું એની અંદર એક એની સાથે સંકળાયેલો એક ભાગ છે કે પુરુષ હોય તો તિલક ચાંદલા સહિત પૂજા કરવી. આવું ભગવાને કહ્યું છે ને બાપાએ કહ્યું છે. હવે તમે જોજો, તિલક ચાંદલા સહિત પૂજા કરવી ને એ અમુક ઉંમરમાં તો તમે આપણે ઘણા બધા કરે છે, પણ ઘણા બધાને તમે જોજો તમારા ઘરમાં તમારા ટીનેજર્સ હોય ને 22-23 ની આજુબાજુના યુનિમાં એટલે કોલેજમાં આવેલા હોય, બહુ શરમ આવે. ઘણા કરતા હોય તો પૂજામાં જ કરે, પછી કે આજના પૂજાની છે, પછી આગળ નિરૂપણ થયેલું નથી, ઉભા થયા પછી ભૂસી ન ખાય. ઘણા એવું કરતા હોય પછી કેવું પડે કે
એ 11 ભાગ છે ને હોય જ, એમાં એવું નક્કીની જાતે નહીં કરતો, પૂછી નાખે એવું આપણને લાગે, પરંતુ બાપાની ઈચ્છા છે કે તમારે તિલક ચાંદલો, ભપકાદાર તિલક ચાંદલો કરવો. જો તમે તિલક ચાંદલો ન કરો તો એનો અર્થ એ થયો કે તમે તમારા ગુરુને છુપાડો છો. યોગી બાપા કહેતા ગુરુને છુપાડવા એ પાપ છે, કારણ કે તમારો તિલક ચાંદલો જોઈને ખબર પડે કે તમે સ્વામિનારાયણ છો. એટલે ગુરુને છુપાડવા એ પાપ છે, એટલે બાપા કે તિલક ચાંદલો કરવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા ગયા 2 વર્ષ પહેલા આવેલા, તો સિડનીમાં હતા. સાંજની સભામાં સ્વામી જતા હતા, થોડું મોડું થયેલું, 7:05 થઈ ગયેલી હતી, એટલે ફટાફટ સ્વામીને લઈ જવાના હતા. એટલે બાપા ગાડીમાં બેઠો, એમાં ગ્લાસની અંદર જોયું કે સ્વામીનો તિલક ચાંદલો આછો થઈ ગયો હતો, કારણ કે સ્નાન કર્યું હતું. અને ગાડીમાં બેઠા અને તરત મોડું થતું, એટલે કહ્યું કે બાપા ગાડી ઝડપથી લઈએ, સ્વામી કે પરથી લઈ આવો, કારણ કે ઉતારો ઉપર હતો. કે બાપા હવે સાંજ પડી ગઈ છે અને સભામાં જઈએ છે, સ્વામી કે ના તિલક ચાંદલો લઈ આવો. એક યુવક દોડતા દોડતા રૂમની અંદર ગયા, રૂમમાંથી તિલક ચાંદલો લઈ આવ્યા, અને સ્વામીએ ગાડીમાં બેઠા બેઠા સાંજે 7:05 જયારે કોઈ જ જોવાનું નહોતું, અંધારું થઈ ગયેલું હતું, એ વખતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખ સ્વરૂપે સાક્ષાત ભગવાનના સ્વરૂપ સમાન મહંત સ્વામી મહારાજે ત્યાં ગાડીમાં બેઠા બેઠા તિલક ચાંદલો કરી અને હજારો યુવકોને પ્રેરણા આપી કે તિલક ચાંદલો સાંજે પણ કપાળમાંથી ભૂસાવો જોઈએ નહીં. આ થયું હતું સિડનીમાં. પણ વૃત્તિ દ્વારા સ્વામી કેવું સેવન કરે, મેલબોર્નની અંદર ઉર્વિશ કરીને એક આપણો યુવક છે, સારું એને આઈટીની અંદર અભ્યાસ પૂરો થયો, પછી જોબ શોધતો હતો, એટલે એના ફિલ્ડની જોબ નથી મળતી, અને બીજી નાની મોટી જોબ મળે પણ દરેકની એવી ઈચ્છા હોય કે હું જે ભણ્યો છું એમાં જોબ મને મળે તો સારું. એટલે લગભગ 7-8 મહિનાથી એને પોતાના ફિલ્ડની જોબ સારી નથી મળતી, એટલે બીજી જોબ તો હતી. એક વખત એનો ઇન્ટરવ્યુ આવ્યો અને ઇન્ટરવ્યુ એને સ્કાઈપ પર હતો, એટલે વિડીયો ઇન્ટરવ્યુ હતો. એ મંદિરની અંદર, મેલબોર્ન મંદિરની અંદર બેઠો હતો, એટલે અમે પણ ત્યાં હતા. એને કહ્યું સ્વામી આજે ઇન્ટરવ્યુ છે, આપ પ્રાર્થના કરજો કે જોબ થઈ જાય, કારણ કે ઘણી બધી ફી ભરવાની, બીજા ખર્ચા છે, અને ઇન્ડિયા મોકલવાના થાય, આફ્રિકા એના ફાધરે ત્યાં મોકલવાના થાય, તો તું ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરશું. પ્રાર્થના કરતા હતા, સેવામાંથી ઇન્ટરવ્યુમાં ગયું, ઇન્ટરવ્યુ પૂરો થયો પછી આવ્યો તો શું થયું. એને કહ્યું કે સ્વામી ઇન્ટરવ્યુ લીધો, સામે વિડીયો ઇન્ટરવ્યુ હતા, એટલે સામે 3-4 HR વાળા બધા બેઠા હતા, બધા પૂછપરછ કર્યો, આનું નોલેજ બહુ જ સારું હતું, એટલે એ બધાને પણ ગમ્યું, એ પણ રાજી થયા. અને રાજી થઈને એને એવું કહ્યું કે તારું નોલેજ તો છે, અમે તને $80,000 એટલે 40 લાખ અહીંના પ્રમાણે ગણો તો 40 લાખ વર્ષના તારો પગાર સાથેની જોબ આપીએ. કોઈ પણ તમને કહ્યું તમે રાજી ના થાવ, જે ભણેલા છે રાજી થાવ કે ના થાવ, તો રાજી થયા. પછી ફાઇનલ કરતા કરતા એના કપાળ સામે પેલા વિડીયોમાં જોયું, એને થયું કે આ તારા કપાળમાં શું છે, કે અમારું ધાર્મિક ચિહ્ન છે. પણ કે આ તું રોજ કરે છે કે હા અમારે રોજ કરવાનું હોય. એને કહ્યું કે બરાબર છે, પણ અમારી કંપનીનો એવો લો છે કે તિલક ચાંદલો ન કરાય, કોઈ આવી ન શકે, કારણ કે એવી રીતે અમે કોઈને પણ કરવા નથી દેતા. આને કહ્યું કે ના પણ હું તો કરીશ જ, પણ કે અમારી કંપનીનો લો છે ને અત્યાર સુધી કોઈએ તિલક ચાંદલો કર્યો નથી, કે ના હું તો કરીશ જ. એને કહ્યું કે જો તું સમજ, તું પછી ભૂસી કે ના એવી રીતે ભૂસી નાખું, અમારા ગુરુની આજ્ઞા છે. બહુ જ વાત કરી, પેલા નીચેના ઉતર્યા તો પેલા મ્યુટ કર્યું, એટલે બંધ કર્યું અને વાતચીત કરતા હતા. અને પછી અંદર અંદર એ લોકોએ વાત કરીને પાછો સ્પીકર ચાલુ કરીને એને કહ્યું કે જો તું તિલક ચાંદલો ન છોડવાનો હોય તો અમે તમને જોબ પર ન રાખી શકીએ. પેલા કે જો તિલક ચાંદલો ભૂસીને જોબ પર રાખવાનો હોય તો મારે એવી જોબ પણ જોઈતી નથી. પેલા કે અમે અમને નહીં રાખીએ. અને 40 લાખનો પગાર વર્ષનો હતો, એક તિલક ચાંદલા માટે ઉર્વિશે જતો કર્યો. આ BAPS છે, તમે કલ્પના કરો એક તિલક ચાંદલાની કિંમત કેટલી. ઘણી વાર કે ભૂસી નાખને કોકનું લગ્નનું જોવા ગયા હોય કે નહીં મેળ પડે, આ તિલક ચાંદલાની કિંમત ખબર છે. આ તો 40 લાખે પૂરું થયું, બાકી એની ઈચ્છા તો કદાચ 1 મિલિયન આપતા હોય ને તો પણ ના જ હતી. આવા એક નહીં, મોટી સંખ્યાની અંદર આવા યુવકો તૈયાર કર્યા છે બાપાએ. કેવું વૃત્તિથી સેવન કરતા હશે તમે વિચાર કરો, તો આપણે આવા તૈયાર થવાનું. નાના મોટા બધાએ આપણા ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારથી, બાળકનો જન્મ થાય ને બીજા જ દિવસથી તિલક ચાંદલો કરી દે. એવા બધા નાના નાના યુવક બીજા જ દિવસથી કરી દે, અક્ષર પુરુષોત્તમનો છે. તો આપણે એવા તૈયાર થવાનું. બીજું ધર્મની મર્યાદા કેવું, ધારો કે ઉંમર થાય એટલે લગ્ન થાય, લગ્ન થાય એટલે સંસારમાં પડે, તો સ્વાભાવિક રીતે સંસારમાં હંમેશા એવું હોય કે જો સંતાન ન થાય તો આગળ અમારું કેવી રીતે ચાલશે. એવી બધાને એક બીક, આમ તો ચાલતું જ હોય છે પણ આપણા મનમાં એવું હોય કે કેવી રીતે ચાલશે,
એટલે કે અમારી પરંપરા કેવી રીતે રહેશે અને કે આપણને ગમે તેમ કરીને કે ભાઈ દીકરો થાય એવું બધાને હોય, પથ્થર એટલા દેવ એવી કહેવત પણ એના ઉપરથી જ પડી છે. તો હોય સંસાર હોય એટલે મહારાજે લખેલું છે પોતે જ, પણ દુનિયાના કોઈ પણ તમને જો તમારો દીકરો દીકરી છે કે પણ સંતાન કેટલું વાલું હશે એના માટે તમે બધું જ કરી છૂટશો. પણ એ ખોટું તો કઈ જ નથી, પણ ધર્મ પ્રમાણે કેવું. તો એક આપણો યુવક છે, જીગર એનું નામ, એના લગ્ન થયા અને પછી લગ્ન પછી બાપાના આશીર્વાદથી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. જન્મ થયો એટલે પ્રીમેચ્યોર બોર્ન થઈ ગયેલો, એટલે જન્મ કરતા 4-5 વીક વહેલો એનો જન્મ થઈ ગયો. હવે તરત જન્મ થયો એટલે સ્વાભાવિક રીતે કે એને તરત જ ઓક્સિજનની પેટીની અંદર મૂકવામાં આવે અને મૂક્યા પછી હોસ્પિટલની અંદર પણ એનું બહુ ધ્યાન રાખવામાં આવતું હોય અને એને માતા છે એને દૂધ પાઈ ન શકે એટલે એટલા સમય પૂરતું છે એક સ્પેશિયલ પ્રકારનું ફૂડ હોય એ ફૂડ એને આપવામાં આવે કે જેથી કરીને જીવી શકે. એ ફૂડ આપવાની શરૂઆત થતી હતી જન્મ થયા એટલે બહુ ક્રિટિકલ હોય, કારણ કે તમને ખ્યાલ હશે કે 4-5 વીક એટલે 1-1.5 મહિનો વહેલો જન્મી ગયો હોય ને એટલે ટેન્શન બહુ હોય, શું થશે કેમ થશે, પૂરતું પોષણ માનું મળશે નહીં મળે. હવે જે ફૂડ આપતા હતા ને એ વખતે એ લોકો એવું સરસ રિસર્ચ કરીને ફૂડ તૈયાર કરેલું છે અને ઓસ્ટ્રેલિયા એવો છે કે બહુ જ રિસર્ચ કરે અને એમાં સેજ પણ બાંછોડ ન કરે, એટલે રિસર્ચની અંદર જે ફૂડ હતું એ પ્રોપર હતું. વર્ષોથી હોસ્પિટલની સ્થાપના થઈને હજારો કેસ આવા આવી ગયેલા હતા, દરેકને આ જ ફૂડ આપતા હતા, પણ ફૂડની અંદર આ જે આપણા યુવક હતા એને જોયું તો ફૂડની અંદર વધારે પોષણ મળે અને એનું સારી રીતે પોષણ થતું જાય એના માટે જે ફૂડ હતું ને એની અંદર બીજા બધાની સાથે સાથે એક ફિશ એ માછલી છે એના અમુક પ્રકારના પર્સન્ટેજ અંદર મૂકવામાં આવેલા કે જેથી એને શક્તિ વધારે મળે. આ એને જોયું, એનું બધું પેલું વાંચ્યું ને એને જોયું, આને કહ્યું કે ભાઈ આ તમે નહીં આપી શકો કારણ કે અમે હિન્દુ છીએ. પહેલા કહ્યું કે ઘણા હિન્દુ આવે છે હોસ્પિટલમાં, તો એ કે ઘણા આવતા હશે પણ હું BAPS નો સ્વામિનારાયણનો છું એટલે અમને આ ના પાડી છે કે અમારાથી આ ન લેવાય. પહેલાંય કહ્યું કે વાત સાચી છે પરંતુ બીજું આની પાસે અમારે આપવા માટે બીજું કોઈ ફૂડ નથી. પેલો કે ફૂડ નથી એ તમારો પ્રશ્ન છે, પણ મારા છોકરાના મોઢાની અંદર આ ફૂડ જવું જોઈએ ને કારણ કે આ નોનવેજ કહેવાય એ હું નહીં આપવા દઉં. પહેલાંય કહ્યું પણ અમારી પાસે હોસ્પિટલમાં અત્યાર સુધી અમે કોઈ વિચાર જ નથી કર્યો, એ અમે જાણીએ નહીં, તમે શોધો ના કે અમે આપીશું કે હું મારો છોકરો છે નહીં આપવાનું. એક જો નહીં આપીએ તો ગમે તે થશે, એ કે કઈ વાંધો નહીં, તો ત્યાં શું કરે તરત કે તું પેલા સાઇન કર કે તું તારી ઈચ્છાથી આ ફૂડને ચેન્જ કરાવે છે, અમે શોધીએ પણ તારી ઈચ્છાથી કરાવે છે, કદાચ બાળકને કંઈક એટલે કે મૃત્યુ કંઈકનો અર્થ એવો થાય કે બાળક મૃત્યુ પામ્યું તો તું સાઇન કર કે જવાબદાર હોસ્પિટલ કે ડોક્ટર નથી તું પોતે છે. તમે ખાલી કલ્પના કરી જો કે આવી પરિસ્થિતિ ઘરમાં થઈ હોય તો તમારા બધાની શું માનસિક સ્થિતિ હોય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ આપણા BAPS અક્ષર પુરુષોત્તમના હાથની અંદર કેટલું બળ આપ્યું હશે કે પેલા બાળકે પહેલા જ બાળકના જન્મ વખતે જે થવું હોય તે હું સાઇન કરું છું ને એને સાઇન કરી કે કદાચ ફૂડ નહીં મળવાથી મૃત્યુ થશે ને તો પણ મને મંજૂર છે પણ નોનવેજ તો નહીં જ આપવાનું એને સાઇન કરી. એટલે ત્યાં હોસ્પિટલવાળા પણ બહુ જવાબદાર હોય છે અને એ લોકોએ પહેલી વખત બીજું ફૂડ શોધવાનો પ્રયત્ન કર્યો અને તમે નહીં માનો લગભગ 30 કલાક કરતા પણ વધારે સમય સુધી એ ફૂડ શોધાયું અને લેબની અંદર આપ્યું અને ટેસ્ટિંગ કર્યું કે કોઈ બીજી એલર્જી ન થાય અને એમ કરતા કરતા જન્મ પછીના 30 કલાક સુધી એ બાળક રડે, કારણ કે રડે બીજું કશું થાય એવું નહોતું, પણ એને કહ્યું કઈ વાંધો નહીં તમે શોધો જ. અને 30 કલાકે લેબોરેટરીમાં ફાઇનલ થયું કે નોનવેજ નહીં પણ વેજીટેરિયન ફૂડ બાળકને આપી શકાય છે. નવું લીધું અને નવું મળ્યા પછી પરમિશન આપી કે હવે તમે મારા બાળકના મોઢાની અંદર આ મૂકો અને પછી એના મોઢાની અંદર મૂક્યું એનું નામ પ્રમુખ પાડવામાં આવ્યું અને આજે આ બાળક હસતો રમતો દોડે છે. હવે આપણે રાજી ખુશીથી પ્રોત્સાહન આપી આપણા ઘરની અંદર કે સમય બદલાયો છે હવે તો ખાવું પડે. સમય નથી બદલાયો, મન બદલાયું છે. બાકી અહીંયા શું સમય બદલાયો, સમય તો પરદેશમાં બદલાયેલો કહેવાય. તમે જ્યાં જાઓ ત્યાં આવા જ પ્રકારનું હોય, પાર્ટીઓમાં જાઓ તો આ જ પ્રકારનું હોય, એવું હોય જ નહીં. આપણે જ ઘણી વાર સત્સંગી હોય તો હવે સત્સંગીના ઘરમાં 2 પ્રકારના કાઉન્ટર ચાલુ થઈ ગયા એવું હોતું હશે કોઈ દિવસ? સત્સંગીને ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય વાસ્તુમાં એમાં 2 કાઉન્ટર હોતા હશે, આવું હોય તો આવે ના આવું હોય તો કઈ નહીં. BAPS ને ત્યાં તમે કરો લોકોને શું લાગે કે ભાઈ આ લોકો હવે સમાધાન ઉપર ઉતર્યા છે? આપણું નહીં, ગુરુનું ખરાબ લાગે.
ગુરુની લાજ જવા ન દેવી યોગી બાપા કહેતા. તો પાક્કા પાય આવા દૂર સુદૂર દેશની અંદર પણ આવી દ્રઢતાથી તમે વિચાર કરો આ તો કેટલું સંસારી જીવ માટે તો કેવું કહેવાય, પણ છતાં પાળે છે. આવા એક બે ની આવા ઘણા પ્રસંગો છે, કારણ કે આવું બનતું રહેતું હોય. તો એ વખતે પણ આવી દ્રઢતા, તો ધર્મ મર્યાદાઓની આવી દ્રઢતા કરતા હોય છે અને એ રીતે પોતે જીવતા હોય છે. તો આ જ પ્રકારનો ધર્મ પાલન કરવા માટેની આવી નિષ્ઠા, એની સાથે સાથે સત્સંગ કરતા જાઓ, કથાવાર્તામાં બેસતા જાઓ, એટલે આપણી અંદર એક સમજણ આવે અને સમજણથી તમે સુખી રહો. ઘણીવાર તમને એમ કે તમે પૂનમ ભરો, સત્સંગ કરો, તમને શું મળે? કારણ કે ખેતરમાં તમે 6 મહિના કર્યું, ડાંગર તૈયાર થયું હોય તો વેચો તો કંઈક મળે, શેરડીમાં બરાબર મહેનત કરી હોય તો કાપીને સુગરવાળા લઈ જાય તો ભાવ સારો પડે તો વધારે મળે, નતર થોડું તો મળે. પણ તમે સત્સંગ કરો તે દર પૂનમે આવી જાય ને સેવા કર, તમને મળે શું? કોકે પૂછ્યું તમે શું બતાવો, તમને શું મળ્યું? ચાલો તમે પૂનમમાં કથા વાર્તા સાંભળી, ક્ષેત્રીય સભામાં સાંભળી, અઠવાડિક સભામાં સાંભળી, કોક તમને પૂછશે તમારા સગા વાલા તો દોડી દોડીને જાય છે, બહુ હરૂપ પદોડો થઈને તને મળ્યું શું? શું બતાવશો શું? એકો પેલા તરત બસ એવું કઈ જઈએ જ બતાવી નથી શકાતું, પણ ઘણી વખત ન બતાવી શકાય ને એની કિંમત બહુ હોય, એની કિંમત બહુ વધારે હોય. જેમ કે તમે હમણાં જમવા માટે જશો એટલે દાળ ભાત હશે જે જોઈ શકો છો, બરાબર છે, પૂરી છે જે તમે જોઈ શકો છો, રીંગણ બટાટાનું શાક જોઈને આવ્યો છું એટલે કહું છું, રીંગણ બટાટાનું શાક હશે તમે જોઈ શકો છો, તો તમે જોઈ શકો છો એટલે તમે ખાશો, તો એની પણ એક કિંમત છે, મજા આવશે. તમે લેશો એક વાર, બે વાર, ત્રણ વાર લેશો, તમને દેખાય છે એટલે તમે એની કિંમત પણ ચૂકવશો. પણ એ બેઠેલા છે આમાંથી કેટલાને ઓક્સિજન કહેતા કે હવા દેખાય છે, હવા દેખાતી હોય તો આંગળી ઊંચી કરો, દેખાય છે? નથી દેખાતી. છતાં પણ તમારા જીવન માટે વધારે દાળ ભાત શાક રોટલી છે કે ઓક્સિજન છે? એકાદશીએ દાળ ભાત શાક કેટલા ખાય છે? આંગળી ઊંચી નહીં કરો, એટલે નહીં જ ખાતા હોય એવા ભાવથી કહું છું. પણ દાળ ભાત શાક આપણે નથી ખાતા ને એકાદશીએ, તો કોઈ મૃત્યુ પામે છે? નથી પામતા. પણ નેક્સ્ટ એકાદશીએ હું ટ્રાય કરજો કે નહીં આજે ઓક્સિજન નથી લેવો, એવું કરીજો, ટ્રાય કરો. તમને કઈ દેખાતો નથી ને, ટ્રાય કરો જ, નહીં કરતા? તમારી જરૂર અમારે વધારે છે એટલે એવું નહીં કરતા. પણ એનો અર્થ એ થયો કે ઓક્સિજન દેખાતો નથી પણ જીવાય છે, એનાથી જીવાય છે. એમ સત્સંગથી આપણને સમજણ મળે છે અને સમજણથી સુખી થવાય છે. ખ્યાલ આવ્યો? સત્સંગથી સુખી થવાય છે. એટલે કીર્તનની અંદર પરમહંસોએ લખ્યું કે સખી સમજણમાં ઘણું સુખ છે. એવું ના લખ્યું સખી પૈસામાં બહુ છે, સખી ખેતીમાં બહુ છે, સખી ખાવામાં બહુ છે, એવું ના લખ્યું. અને પરમહંસો તો બહુ જ દિવ્ય હતા અને બહુ જ જાણતા હતા બધું ભવિષ્યનું, પણ છતાં એમણે કેવો અદભુત શબ્દ મૂક્યો, સખી સમજણમાં ઘણું સુખ છે. તો સત્સંગ કરશો ને તો તમે શું મળ્યું? સમજણ મળી. એનાથી કદાચ રોડ ઉપર આવી જશો ને તો એ સુખી હશો, કશું ખાવા નહીં મળતો તો પણ તમે સુખી હશો, ગમે તેવા દુઃખ હશે ને તો પણ સમજણે કરીને તમે સુખી હશો. તો આવી એક સમજણ આવે છે આખા પરિવારમાં. તમે ગમે તેવા ભગવાનની ઈચ્છાથી દુઃખ તો જો આવશે જ ને, એને કોઈ અટકાવી નહીં શકાય. તમે એમ કહો પૂનમ ભરું એટલે દુઃખ જતો રહે, આ ભરવાની, પણ ઝીરો થાય એવી કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો, શક્ય જ નથી. ત્યારે જ ઝીરો થશે કે અક્ષરધામમાં જશું, અને ત્યાં સુધી તમે હમણાં તો ઉતાવળ કોઈ છે નહીં, બરાબર, ઉતાવળ તો મારા ખ્યાલથી કોઈ છે નહીં જવાની, તો પછી દુઃખ ન આવવાની, ઉતાવળ નહીં કરવાની, આવવાની કઈ. પણ સત્સંગે કરીને કાપવાનું, ખ્યાલ આવ્યો ને? સત્સંગે કરીને કપાય. તો એવા હરિભક્તો અહીંયા પણ હશે, પણ આ તો ત્યાંની તમને વાત કરું કેવું બાપાએ પોષણ કર્યું છે સત્સંગથી, કેવી એક સમજણ. સિડનીની અંદર આપણા એક હરિભગત છે હેમંતભાઈ, એમનો એક પુત્ર હતો, એનું નામ અત્રી હતો, એટલા માટે કહું છું કે અત્યારે નહીં હોય. હવે શું થયું હવે તમે શાંતિથી સાંભળજો, કેવી રીતે એમને સત્સંગ થયો. ત્યાં ઓસ્ટ્રેલિયા ગયા પછી એક સત્સંગ થયો, એનું કારણ એ હતું કે એમના એક મિત્ર હતા જે આપણા બીએપીએસના સત્સંગી હતા હેમંતભાઈના, એમનું નામ હતું નિર્મલભાઈ.
એને ચુસ્ત સત્સંગ. શરૂઆતના સમયમાં બંને સાથે રહેતા હતા, હેમંતભાઈને સત્સંગ નહીં અને એમને માતાજીનો સત્સંગ ઇન્ડિયાની અંદર. પણ સત્સંગ જોવે કે આનું આનું જીવનશૈલી જોવે, આનો આનંદ જોવે, આ પણ થોડી વાતો કરતા જાય એટલે એને ગમે પણ સ્વીકારે નહીં, કારણ કે ઘણી જૂની માન્યતાઓ એ છૂટે નહીં. આ સમજાવવાનો પ્રયત્ન કરે, થોડું સમજે થોડું નહીં સમજે. એક વખત એવું બન્યું કે સવારે નિર્મલભાઈ પોતાની સવારની પૂજા કરતા હતા. એ સવારની પૂજા કરતા હતા, પૂજાના આસન ઉપર હતા અને આસન ઉપર હતા એટલે સવારે 8-1 વાગ્યાનો સમય થયો હતો. હેમંતભાઈએ આવી અને થોડી એને BAPS શું છે, અક્ષર પુરુષોત્તમ શું છે, ગુરુ કેમ કરવા છે, આવા એક પ્રશ્નો એમને ખરેખર સમજવા માટે પૂછ્યા. કોઈ તર્ક દલીલ માટે નહીં, ઘણા તમે જો તર્ક દલીલ માટે પૂછતા એના જવાબ આપવાની કોઈ જરૂર નથી, પણ ખરેખર સમજવા માટે પૂછતા હોય તેને સમજવાની શરૂઆત કરી. હવે તમે જો કેવી તૈયારી, હા, આપણે ત્યાં કેવા યુવકો છે, પૂજા ઉપર બેઠા, પેલા પ્રશ્નો શરૂ કર્યા અને સમજાવવાની શરૂઆત કરી. પૂજાજી એમને એમ હતી, સમજાવતા સમજાવતા 8-9 વાગ્યા, 9-10 વાગ્યા, 10-11 વાગ્યા, 11-12 વાગ્યા, પૂજાના આસન ઉપર અને સત્સંગની દ્રઢતા કરાવતા હતા. જો આવા હરિભગત તૈયાર થવાનું, એટલું બધું એની પાસે નોલેજ હતું કે બધું વાત તું સમજ, આમ છે તેમ છે. ચાર કલાક થયા પૂજા બાકી હતા, એનો અર્થ કે પાણી પીધું નતું. કારણ કે તમે જોજો, પૂજા શરૂ કરો ને ત્યારથી મનમાં પૂરી થાય એટલે ચા પી લો, તમે બેસતા પેલા ઓર્ડર આપ્યો બનાવી નાખજો પછી પી નીકળું. હવે તમે કયા પછી નક્કી કર્યા પછી 4 કલાક આડવા ને તમે જોજો, બહુ અઘરું છે. પણ એ બેઠા વાતો કરતા હતા એટલે પાણી વગર, બંને પાણી વગર, જમવાનું નાસ્તો કર્યા વગર બેઠા. રવિવાર થયો એટલે રજા હતી અને એમ કરતા 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 બેઠા 12:01, 12:02, 12:03 અને બપોરના 3:30 સુધી, એટલે કે એક જ બેઠક ઉપર પૂજાના આસન સુધી 7.5 કલાક સુધી અક્ષર પુરુષોત્તમની વાત આને સમજાઈ. જે શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીને સમજાવેલી ને એવી રીતે પૂજાના આસન ઉપર બેઠા બેઠા નિર્મલભાઈએ આ હેમંતભાઈને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવી અને 7.5 કલાક એનો આત્મા ભેદાયો. અને એને થયું કે આ વાત સાચી છે, હવે મારે કંઠી પહેરવી છે અને અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરી. આટલી તૈયારી રાખવાની, કોઈને સમજાવવા માટે આટલી ધીરજ રાખજો. જરૂર પડે તો શતાબ્દી વર્ષની અંદર તમે તમારો સમય મૂકી એક વ્યક્તિને સત્સંગના માર્ગે ચડાવજો અને પછી કેવું કાર્ય કરે છે તમે જોજો. તો એમ કરતા એમને સત્સંગ થયો. સત્સંગ થતા ધીમે ધીમે તો એટલા બધા આગળ વધવા મળ્યા, પરિવારમાં પણ બધાને સત્સંગ થયો કે જેને સત્સંગ નહોતો એ અત્યારે સત્સંગની અંદર મંડળ સંચાલક તરીકે કામ કરે છે. બીજું, એમનો દીકરો હતો એ 12મા ધોરણની અંદર હતો, એટલે કે 12 ને 5 17 વર્ષની ઉંમર અને એક જ દીકરો એને 12મા એટલે કે 17 વર્ષની ઉંમરે અચાનક બીમારી રહેતી હતી. હોસ્પિટલમાં ગયા, કોઈ ગાંઠ દેખાઈ, ટેસ્ટ કર્યું અને ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે આને કેન્સર છે. એનો ફોન પણ આવ્યો કે સ્વામી અત્રીને કેન્સર ડિટેક્ટ થયું છે. પ્રાર્થના કરી, હિંમત રાખજો, બાપાને વાત કરી, બધું કર્યું. પછી તો ડિટેક્ટ થયું એટલે તરત જ એનું ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખી. બરાબર, નાની ઉંમરે ગાંઠ નીકળ્યા પછી પણ અમુક સેલ રહ્યા હોય, જો તો તમે સેલને મારો નહીં તો પછી એમાંથી નવું શરૂ થાય એટલે બાયોપ્સીની ટ્રીટમેન્ટ આપવી પડે, જે કદાચ જો એને ખ્યાલ હશે તો બહુ જ તમને આમ દુઃખ આપનારી હોય આ ટ્રીટમેન્ટ. તમને ખબર ના પડે પણ એટલી બધી બળતરા થતી હોય કે જેને જોયું હશે તો બાયોપ્સી ચાલુ એટલે આ ટ્રીટમેન્ટ એની ચાલુ થાય ને, એ ટ્રીટમેન્ટ ચાલુ થયા પછી કિમોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ થાય ને એટલી બધી ગરમ હોય કે તમારા વાળ વાળ બધું ખરી જાય, મોઢામાં ચાંદા પડી જાય. કોકે જોયું હશે, એકય વાળ રહે નહીં, આખું શરીર તમારું કંઈ ખવાય નહીં, પીવાય નહીં, કશું જ ના થાય, મોઢાની અંદર ચાંદા પડી જાય. આવું 17 વર્ષની ઉંમરે અત્રીને ચાલુ થયું. તમે એનો ફોટો જોયો ને, તમે આંખ બંધ કરી દો, એટલું બધું એના આમ ચહેરા ઉપર પેલું દેખાય, આમ બધા વાળ ગયા ને, પણ દુઃખ એને શરીર ઉપર હતું, એને પોતાને નહોતું. અમે ખબર કાઢવા માટે જતા હતા, એકવાર હોસ્પિટલની અંદર ખબર કાઢવા માટે અમે ગયા અને ખબર કાઢવા ગયા અને શનિવારનો દિવસ હતો, બીજા દિવસે રવિવાર હતો, એટલે એને કહું કે સ્વામી આવતીકાલે ડોક્ટરને કહીને, રવિવાર છે તો રવિવારે હું રવિસભા કરવા માટે મારે આવવું છે. એને દુઃખની વાત તો કરી જ ને, હું ડોક્ટરને કહ્યું કે મારી સામે નાનું તમે કોમ્પ્યુટર મૂકી દો અથવા ટીવી મૂકી દો કે હું એમાં ગુરુવારી દર્શન કરી શકું.
એને ગુરુવારી દર્શન માટે મુકાયું અને આવી ટ્રીટમેન્ટ વચ્ચે આ બધું થતું હતું અને ટ્રીટમેન્ટ પણ બધી એની પૂરી થઈ પણ એને સારું નહોતું થતું એટલે ઇન્ડિયામાં સત્સંગ નહોતો એમના સગાવાલાને એટલે એને આને ફોન કરીને કે તું ઇન્ડિયા પાછો આવી જા અને આપણે એક વિધિ કરાવીએ તો માતાજીનું કરીએ અને આ બધું કરીએ કંઈક તારે નજર લાગી હશે પેલો કે ભાઈ જે નજર લાગી હશે હવે નહીં કે જો તે આશીર્વાદ બહુ લીધા છે પણ સારું ન થયું તો હવે તો અહીંયા આપણો એક ગામમાં છે ઓળખીતો છે અને બધું આવું કરે છે ને સારું થશે પેલો કે ગમે તે થાય તમારે વિધિ કરવી હોય તો કરો પણ હું વિધિ કરાવવા માટે નહીં આવું જે થશે અને જે કરશે મારા ગુરુ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી કરશે મારે છોકરાને જે તો મને સ્વીકાર છે પણ હું કોઈ ખોટી ક્રિયા નહીં કરું પેલા બહુ જ આગ્રહ કરે કે મારે નથી આવું સ્વામીના પ્રસંગો બાપા એટલા બધા રાજી થઈ ગયા કે આટલી બધી નિષ્ઠા એટલું બધું એની ઉપર પ્રેશર આવતું હતું સગા વલણ તું આવી જાય ઇન્ડિયા કે હું નહીં આવું પણ ના ગયા તો સમજ્યા પછી એક વખત અચાનક એનો ફોન આવ્યો કે સ્વામી બે મિનિટ વાત કરું તું શું કહો એટલે હેમંતભાઈ કે સ્વામી અત્રીની બધી કિમોથેરાપીની ટ્રીટમેન્ટ તો પતી ગઈ પણ છતાં ગાંઠ તો હજી હતી એટલે કે ડોક્ટરે બહુ ટ્રીટમેન્ટ કરી અને અમે હમણાં એની ઓફિસની અંદર અમને બોલાયા અને બોલાવીને અમને બધા પરિવારના હતા અને બહુ સ્પષ્ટપણે ડોક્ટરે કહ્યું કે અમારાથી બનતી બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ અમે આની ઉપર કરી દીધી છે હવે દુનિયામાં આ કેન્સર માટેની બીજી કોઈ દવા અમારી પાસે છે નહીં એટલે હવે અમે તમારા પુત્ર માટે કંઈ કરી શકીએ એવું નથી અમે પ્રાર્થના કરીએ બાકી હવે તમે તમારા દીકરાને ઘેર લઈ જાઓ અને જેટલા દિવસ જીવે એટલા દિવસ હવે તમે રાખજો એટલેનો ફોન આવ્યો કે સ્વામી ડોક્ટરે આવું કહ્યું છે તમે ગૃહસ્થ છો ને 17 વર્ષની ઉંમરના દીકરાને આવું થાય ને તમે જીવતા અને દાદા જીવતા હોય ને તમારા પગ નીચેથી ધરતી જતી રહે આ તો હવે ફાઇનલ થઈ ગયો પરીક્ષિતને ખબર પડી કે સાતમા દિવસે તો રાજા હતો છતાં પણ રડવા માંડ્યો અને એ બહુ જ શાંતિથી કહ્યું અને પછી એને પહેલું વાક્ય શું કહ્યું ખબર એક કે સ્વામી અત્રી એવું કહ્યું છે કે સ્વામીને કહો કે મારે છેલ્લા દર્શન એવું કરવું છે કે મારે બાપાના દર્શન કરવા છે મહંત સ્વામી મહારાજના તો મહંત સ્વામી મહારાજ બોમ્બે છે તો હું બોમ્બે જાઉં અને દર્શન કરું પછી ભલે મને મારા ધામમાં લઈ જાય મારે જવું જ છે પહેલો વિચાર એવું ના કહ્યું બાપાને કહો મને બચાવે કે મારે બાપાના છેલ્લા દર્શન કરી લેવા છે પછી ડોક્ટરને બધી વાત કરી એટલે ડોક્ટરે કહ્યું કે શક્ય એટલા માટે નથી કે એવી ગંભીર પરિસ્થિતિએ પહોંચી ગયેલા છે કે એરપોર્ટ ઓથોરિટી અમને અંદર નહીં જવા દે પ્લેનમાં કારણ કે પ્લેનમાં કંઈ થઈ ગયું તો આખા પેસેન્જર છે બધાને તકલીફ થાય એટલે પરમિશન નહીં આપે કારણ કે અમારે તો જેમ જેમ રિપોર્ટ લખવો જ પડે એટલે પરમિશન નહીં આપે એટલે પછી બાપાને પૂછ્યું બાપા એની ઈચ્છા એવી છે ડોક્ટર ના પાડે છે તો દર્શન કરવા આવે કે ન આવે તો સ્વામીએ કહ્યું કે ન આવે ત્યાં ને ત્યારે તો એને કહ્યું કે તો બાપાની મારી જોડે એક વખત ફોનમાં વાત કરાવી દો મને એમના ખાલી શબ્દ સંભળાય છે પછી મને કઈ ચિંતા નથી એટલે બાપાને કહ્યું તો સ્વામીએ ફોનની અંદર એની જોડે વાત કરી કે બાપાએ બધું કહ્યું અને એટલા અદભુત આશીર્વાદ સ્વામી આપ્યા એક શબ્દ એના ફાધર પણ નથી કહેતા કશું જ એને બાપાને એને કહ્યું કે બાપા તમારી જેવી ઈચ્છા હોય એવી એને નિર્વાસની કરીને છેલ્લો જન્મ કરજો હું એવું નથી કહેતો કે આને જીવાડો પણ એનો છેલ્લો જન્મ કરજો કસર હોય તો ટાળજો અને નિર્વાસની કરજો બાકી મારી કોઈ જ માગણી નથી આવું કોઈ ફાધર કહી શકે કે બાપાએ જ કહ્યું બાપા દયા કરો તમે તો બધાને બચાવો છો મારો એક જ દીકરો છે એવું કહી જ નહીં જો કેવી શું થયું કે બાપાએ મને કહ્યું છે ધમમાં લઈ જશે હવે હું ધમમાં જ બેઠો છું બોલો એટલો હસતો હતો હવે બીજા એક કાર્યકર એને સમજાવવા માટે કે દુઃખી હતા એને ઓડિયો શું કહ્યું કે તમને મારી ઈર્ષા આવે છે ને કેમ કારણ કે બાપાએ મને ગેરંટી આપી દીધી કે હું ધામમાં લઈ જઈશ તમારે હજી થોડીક શંકા છે એટલે તમને મારી ઈર્ષા આવે છે ને કે તમારું શું થશે મારું તો પાકું થઈ ગયું આવી મજાક કરવા માંડ્યો અને પછી શું થયું હવે તમે જુઓ માણસ કેવો થઈ ગયા 17 વર્ષે એને શું કર્યું કે છતાં કંઈ ખવાતું પીવાતું નહોતું પણ ડોક્ટર છે ને હોસ્પિટલની અંદર એક બે દિવસ હજી રહેવાના હતા એટલે એને જ્યુસ આપે પીવાય નહીં પણ ડોક્ટર એની પોતાની ફોર્માલિટી તો કરવી પડે એટલે જ્યુસની બોટલ અને પાણીની બોટલ અત્રી માટે મૂકી જાય એટલે બંને પડી હોય એનાથી પીવાય નહીં હવે આ છે કેન્સર વોર્ડની અંદર ગયેલી હતી એટલે હવે બોટલ બહાર પણ ના જઈ શકે બહાર જઈ શકે એટલે ફક્ત ડસ્ટબિનમાં જાય કારણ કે કોઈ યુઝ ન કરી શકે ભલે પેક જ હોય કારણ કે પરદેશના બધા લો હોય કે પછી હવે વપરાય નહીં કારણ કે ઇન્ફેક્શન લાગ્યું હોય તો તકલીફ થાય એટલે હવે એને ડસ્ટબિનમાં જવા દેવાની હતી એ વખતે આમ ધામમાં જવાના દિવસોની પહેલા અત્રી એના ફાધરને શું કહ્યું ખબર છે એને કહ્યું કે પપ્પા તમે નર્સને પૂછો કે આ જ્યુસની બોટલ તમે ડસ્ટબિનમાં નાખવાના છો
તો આનો અમે ઉપયોગ કરીએ તો કે શું કરવો છે કે તમે વોશ બેસિનમાં ખાલી કરદો અને આ છે ને બોટલ ખાલી આપણે ભેગી કરીએ. તો કે કેમ? તો કે ના, તમે નર્સને બોલાવો. તો નર્સ આવી અને એને કહ્યું કે તમે આ બોટલ આપો, બોટલનો અમે ઉપયોગ કરીએ તો કે શું કરો છે, ખાલી કરી દઉં તો તમને વાંધો નથી ને? કે હવે અમે તો અમે ડસ્ટબિનમાં નાખવાના છે, અમને કંઈ વાંધો નથી, પણ તું ખાલી કરીને કરીશું. તો કે મારે આ બધી બોટલો ભેગી કરવી છે, પણ કે તારે કરવાનું શું છે કે સિડનીની અંદર બહુ મોટું મંદિર બનવાનું છે. એ મંદિરમાં મારી ઈચ્છા હતી કે મારે સેવા કરવી છે, પણ બાપાની ઈચ્છા કદાચ મોટી સેવા કરવાની નહીં હોય, એટલે હવે તો હું થોડા દિવસ જીવવાનો છું, પણ છતાં મારી ઈચ્છા છે કે મારે મંદિરમાં સેવા કરવી છે. તો ત્યાં છે ને એવા એક લો હોય છે પરદેશની અંદર કે આવી બોટલો ને 10 સેન્ટ આપે, તમે એક ખાલી બોટલ જમા ગવર્મેન્ટને કરો, તમને 10 સેન્ટ એટલે 10 પૈસા એટલે $10 દસમો ભાગ તમને મળે, એને સેન્ટ કે 10 સેન્ટ આપે ખાલી બોટલનો. તો એ ત્યાં બાળકો કિશોરો યુવકો કે ભાઈ, તો એને શું કહ્યું કે હવે તો હું ધામમાં જવાનો છું, મારી કોઈ સેવા થવાની નથી, તો આ ખાલી બોટલો બધી હું ભેગી કરું ને એ બોટલો ભેગી થાય એના 10 સેન્ટમાંથી જેટલા ડોલર થાય એટલી ડોલરની સેવા મારે મંદિરની અંદર કરવી છે, એટલે તમે મને બોટલો ભેગી કરવા દો. અને મૃત્યુના પથારી ઉપર સૂતા સૂતા એ આજુબાજુના વોડની બોટલો ભેગી કરીને મંદિરની અંદર મોકલતો હતો, હસતા હસતા કે મારી મંદિરની અંદર સેવા થાય. આવી સમજણ સત્સંગથી મહંત સ્વામી મહારાજે મૂકેલી છે. આપણને સે તાવ આવી ગયો હોય, સેજ એકાદા આશીર્વાદ ન ફળે, તરત થાય કે બાપાએ કહ્યું તું ને કેમ ના થયું, કે હવે થોડું ઓછું થઈ ગયું છે શું ઉંમર પ્રમાણે, તરત શંકા જાય, ઘણા નથી આવતા કે કામ ના થયું. પણ તમે વિચારો કેવી સમજણથી જીવતા હશે. આવી નાનો પરિવારને ધન્યવાદ છે, આજે એના ફાધર એટલા ઉત્સાહથી સેવા કરે, પેલા ને છેલ્લે સુધી કઈ જ નહીં. તો જો આ પ્રકારની એક સમજણ, આ પ્રકારનો એક સેવા કરવાનો ભાવ એની અંદર, એક ના તો તમને એક કહ્યું આવા નાના મોટા હજારો પ્રસંગો કે જે આવી રીતે જીવે છે, આ બાપાનો પ્રતાપ છે. ગુરુમાં શું દૈવત છે, એને ઉંમર જોડે એ તો બાળ યુવાન વૃદ્ધ, એ તો મહારાજે લખ્યું નટની માયાની જેવું છે, એ તો દિવ્ય પુરુષ છે, ગમે ત્યાં ગમે તેનામાં ગમે તે પ્રેરણા કરી શકતા હોય છે. આપણે આપણું કામ કરી લેવાનું, એની સેવા કરીને એને રાજી કરી લેવાના, બાકી એનું કામ કોઈની ઉપર આધાર રાખતું જ નથી, થશે જ. અને લોકો સેવા કરતા હોય ત્યાં બધા ત્યાં છે ને સમય આપવો ને બહુ કઠણ છે, કદાચ પૈસા પૈસા એ બહુ અઘરા છે, કારણ કે પૈસા છૂટવાય તો કોઈને, પણ સમય તો એનાથી પણ અઘરો છે. પણ સમય આપે એટલે તમે માની જ ન શકો આવી સમયની પરદેશમાં સેવા થાય. કારણ કે જે યુવકો હોય ને, હમણાં જેમણે પેલા 2 યુવકો આવેલા, એ જ યુવકના લગ્ન થયા હોય, એને જ બાળકો હોય, એને જ વાઇફ હોય, બંને જણા જોબ કરતા હોય, સમય સમય દીકરા કે દીકરીને થોડો સમય આ કરે થોડો સમય આ કરે, ત્યાં તમે રહો એટલે લો નથી પણ લો વગર લો થઈ જાય, કે એક જણ રસોઈ કરે બીજા વાસણ ઉટકવાના હોય તો જ પરિવાર ચાલે. કારણ કે એટલું બધું ત્યાં સમયની કટોકટી ચાલતી હોય, એટલે આટલા બધાની વચ્ચે મંદિરની સેવા કરવાની. અને મંદિરની સેવા એટલે આમ 2 મિનિટ 5 મિનિટ એવી નહીં, ઘણી વખત તો તમારે આમ લાંબા સમય સુધી સેવા કરવાની હોય, પણ સેવા કરે, લાંબા સમય સુધી સેવા કરવાની કરે, ગમે તેવી શારીરિક પરિસ્થિતિની અંદર પણ સેવા કરે. આપણા ઘણા બધા એવા યુવકો છે, એક સિડનીની અંદર એક યુવક છે રાજુ કરીને છે, એ યુવક છે એ ત્યાં આવ્યો, બધાને સેટ થવાની ઈચ્છા હોય પણ બાપાના આશીર્વાદથી પૂછીને કર્યો હતો, પણ છતાં એમાં એને નુકસાન ગયું. જો ભગવાન આવવાના દર્શન કરાવવા આવું કરે છે, પણ આવી તૈયારી પણ રાખવી કે મેં આશીર્વાદ લીધા તો આવું કેમ થયું, પણ થાય કસર ટાળવા માટે, પણ સવળી સમજણ રાખવાની. એને પેલા ધંધામાં નુકસાન થયું, બીજો ધંધો એને કર્યો હીરાનો, હીરાના ધંધાની અંદર પણ એને ઘણું મોટું નુકસાન ગયું, છતાં પણ બાપાને પૂછ્યું સ્વામી કે એના ધંધો કરો, ત્રીજો ધંધો કર્યો, ત્રીજા ધંધાની અંદર પણ નુકસાન ગયું. હવે નુકસાન ને એટલું બધું એની ઉપર પ્રેશર ક્રિએટ થતું હોય ને કે કેમ થશે શું થશે, આપણે ઉછીના લીધેલા છે, કોકને આપી શકીશું કે નહીં, અને એ વિચારમાં ને વિચારની અંદર હૃદયની અંદર વિશ્વાસ, પણ છતાં ચિંતા તો વ્યવહારિક રીતે હોય, એ વ્યવહારિક ચિંતાની અંદર એને એક એટેક આવી ગયો, બ્રેઇન એટેક આવી ગયો, અને એના કારણે એને થોડો પેરેલિસિસની શરૂઆત થઈ ગઈ. કારણ કે બહુ ચિંતા કરો ને, એવું પેરેલિસિસની શરૂઆત થઈ ગઈ. ડોક્ટરોએ ચેક કર્યું એટલે હલનચલન ઓછું થવા માંડ્યું. ડોક્ટર કે બહુ સિરિયસ છે અને તું સાચવજે, હવે તું બહુ હલનચલન નહીં કરતો. એને કહ્યું કે ના હલનચલન તો નહીં, પણ મારે રવિવારે તો જવું પડે રવિસભામાં. એટલે પણ તું રજા રે કે ના હું રજા નહીં રાખું, રવિસભામાં જવું પડે.
એ વખતે એની આંખ છે ને એમ કહ્યું કે આંખ તારી એકદમ સૂકી ડ્રાય થઈ જાય છે, એટલે તું આંખ બહુ ખોલબંધ નહીં કરતો, એટલે તું અહીં સૂતો રહે, તું બહાર જઈશ તો તારે જોવા ખોલવી પડે, કે ના હું તો જઈશ. એટલે ડોક્ટરને એને મનાયા અને પોતાના રિસ્ક ઉપર એ રવિ સભામાં આવે. હવે એને વર્ષોથી નિયમ એવો છે કે રવિ સભા પૂરા થયા પછી સંડાસ વાથરૂમ સાફ કરવાના, એટલે પછી એ સંડાસ વાથરૂમ સાફ કરે. એના 3 વર્ષનો બાળક છે ચિંતન, એને પણ એને ટેવ પાડી કે નાનામાં નાની સેવા કરે, 3 વર્ષથી એને જોડે સંડાસ વાથરૂમ સાફ કરાવે, અને બંને જણા સંડાસ વાથરૂમ સાફ કરવાની સેવા. એટલે રવિ સભામાં તો સાંભળવાનું હોય, એટલે પછી આંખો બંધ કરી દે અને બેસે અને રવિ સભા સાંભળે, રવિ સભા પૂરી થયા પછી સેવા કરે. હવે સેવાની અંદર સંડાસ વાથરૂમ સાફ કરે તો સેવામાં તો આંખો ખુલ્લી હોવી જોઈએ, તો શું કરવું? પણ જો જેને સેવા કરવી છે ને, રાજી કરવા છે ને, એની પાસે ઓપ્શન નહીં છે. જેને નથી કરવાની એની પાસે નથી. જેને સેવાનું વ્યસન મહારાજે મધ્ય 25માં કહ્યું એનાથી રેવાય નહીં, તો આ રાજુ છે ને આવી પરિસ્થિતિમાં પેરેલિસિસ છે, ડોક્ટરોએ ના પાડી છે, છતાં પણ આંખ છે તો એક બાજુની આંખ જે ડ્રાય થઈ જતી અને પેરેલિસિસની અસર થયેલી હતી એ આંખ ઉપર એટલે સેલોટેપ મારી દે, બંધ કરી દે, કે જેથી કરીને ખુલી ન જાય, કારણ કે આંખ ખુલી જાય બળજબરી પૂર્વક, તો એ બંધ કરી દે અને ખુલી જાય એવા પ્રકારોને રાખ્યું. બંધ કરીને પછી સેવા કરે. પણ કેવી રીતે કરે? હવે તેને ટોયલેટની અંદર ટપ સાફ કરવાના હોય, યુરિનલ ટપ સાફ કરવાના હોય, તો આંખ ખોલીને એકવાર જોઈ લે અને અનુમાન કરી લે કે આ જગ્યા ઉપર છે ને આવા પ્રકારનું સાફ સૂફી છે, એ જોઈ લે, પછી આંખ બંધ કરી દે અને પછી બંધ આંખે સાફ સૂફી કરે. પછી થઈ જાય કે હવે થઈ ગયું છે એટલે આંખ ખોલે અને પછી જોઈ લે, પાણી નાખીને સાફ કરે. એવી રીતે પેરેલિસિસની અંદર આંખ ઉપર પટ્ટી બાંધી બાંધીને પણ એક પણ રવિ સભા પણ નહીં અને રવિ સભા પછી સંડાસ વાસુરુની સેવા પણ એને છોડી નથી. આજે એની આંખે સારું છે પણ આવી પરિસ્થિતિની અંદર પણ સેવા કરતા હોય. તો વિચાર કરો, આપણે સેજ તકલીફ થયો હતો કે મારથી નહીં અવાય, કેમ કે 2-3 છીક આવી ગઈ હતી. છીક હવે એ તો નોર્મલ છે, કે આવી ગયું હશે, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખ, એમાં મંદિરની સેવા છોડાય કોઈ દિવસ? મહારાજ એટલે કહ્યું સેવા કરે તો પાપ બળે, જીવ બળ્યો થાય, ના હોય તો શોધવી કોઈ કહેશે નહીં. આટલા મોટા સત્સંગમાં કોણ કહેવાનું તમને? શોધી કાઢવી આપણે, વ્યસન પડે એવું ના મારે કરવી જ છે, કઈ કઈ કાગળિયા ઉપાડ લઈએ, કચરો પડ્યો છે આટલા બધા આયા ગયા તો ના પડ્યો તો આપણે કરી નાખીએ, પણ કરજો તો આવી સેવા કરે. તો એક દૈહિક સેવા, બીજું કેવું? સત્સંગ કરાવવાની સેવા. સત્સંગ કરાવવાની સેવા એટલે શું? કે તમે તો સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય, પૂજા પાઠ, પણ બીજાને સત્સંગ કરાવવા જવું પડે બાજુના મંડળની અંદર. તો જેમ આપણે અહીંયા બધા કાર્યકરો હોય છે, મંડળ સંચાલક, નિરીક્ષક હોય, નિર્દેશક હોય, આપણે નજીક નજીક હોય, પણ ઘણી વાર તમે કેવું હોય છે કે બહુ દૂર હોય તો આપણે જઈ ના શકીએ. તમને એમ કે ભાઈ 100 કિલોમીટર દૂર છે, તમારે સભા કરવામાં જવું છે, તમે ના જાઓ. કોકને કે યાર એટલું બધું તો કેવી રીતે મેળ પડે કે સત્સંગ કરાવવા જવાતું હશે? હવે તમે ખાલી વિચારો, હવે તમને કહું ને, આ નિયમિત રીતે જાય મેલબોર્નથી 550 કિલોમીટર દૂર એક ગ્રીફિથ કરીને એક નાનું ટાઉન છે, એ જગ્યા ઉપર નાનું મંદિર છે, ત્યાં નિયમિત સત્સંગ દર શનિવારે થાય છે. બધા નવા છે એટલે સત્સંગ કથાવાર્તા કરવાનો એમને ખ્યાલ નહીં, પણ સત્સંગ કરવાની ભૂખ. બાપાએ આજ્ઞા કરી કે આપણે જવું, તો મેલબોર્નથી આપણા યુવકો છે દર શનિવાર થાય એટલે સત્સંગ કરાવવા માટે ત્યાં જવાનું. હવે તમે વિચારો, ત્યાં જવાનું બોલું ખાલી સહેલું છે કે જવાનું? જવાનું એટલે પહેલા 550 થયું એટલે શું, મુંબઈથી નીકળવાનું, અમદાવાદ જવાનું. દર શનિવારે 550 એટલે લગભગ 5-5.5 કલાક સુધી ડ્રાઈવ કરવાનું, તમારે ગાડી ચલાવવાની, ત્યાં સભા કરવા જવાનું, 2-3 કલાક સભાનો કાર્યક્રમ હોય, બધાને મળી કરી પછી બધાને નાનું મોટું કામકાજ હોય, કામકાજ પતાવીને પાછું 5.5 કલાક જેવું ડ્રાઈવ કરવાનું, મેલબોર્ન પહોંચવાનું બીજા દિવસે રવિવાર હોય, કારણ કે રવિવારે પાછા મેલબોર્નની સભા અને સેવા તો પોતાની હોય જ, એટલે લગભગ 11 કલાક ગાડી ચલાવવાની, 3-4 કલાક ત્યાં રહેવાનું આખો દિવસ. અને જો શનિવારે તમે જોબ કરો ને, ત્યાં તમારે 150 હોય, જો શનિવારે જોબ કરો ને તો $10 ના $15 તમને મળે, $100 ના $150 મળે, એટલે 150 મળતો હોય, એને જતો કરવાનો, પોતાનું ડીઝલ પેટ્રોલ મૂકવાનું, પોતાનો સમય મૂકવાનો અને ત્યાં જઈને સત્સંગ કરાવવાનો. જ્યાં 5-15 માણસો સત્સંગની અંદર ભેગા થતા હતા, પણ આના કારણે અત્યારે પૂનમની અંદર અથવા અંકુટને થાય અને સભા થાય તો દર શનિવારની સભામાં 500-500 વ્યક્તિ સત્સંગનો લાભ લે છે, અને હમણાં અંકુટની અંદર માં બહુ જ મોટી સંખ્યામાં લાભ લે છે. અને એ યુવકો જાય છે, જેમ હમણાં પેલા હાર પહેરાવા આવ્યા ને બધા યુવકો છે, ત્યાં સચિન છે, હરી છે અને સાથે રોનક છે, ઉભા થાવ. આ તમને ઘણી વાર લાગે આ બધા પોતાનું સ્ટ્રગલિંગ મોડમાં હોય,
પણ છતાં દર અઠવાડિયે 500 કિલોમીટર ડ્રાઈવ કરીને સત્સંગ કરાવવા જાય છે અને સંસ્થા એને કે આપે એવું નહીં, મહિમાથી કે ના બાપા રાજી થશે, આપણે રાજી કરવા છે, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે, બીજાને કરાવવું છે. આપણે તો 5, 10, 15, 20 કિલોમીટર 550 કિલોમીટર એટલે તમે સમજો, તમે અમદાવાદથી નીકળો ને મુંબઈ પહોંચો, ઓ વિચાર તમને સપનું આવે કે આવું કરાય? અને એવી રીતે આખા ઓસ્ટ્રેલિયામાં સત્સંગ કરાવે છે. એનાથી મોટી અમુક કાર્યકરો છે એ પ્લેનમાં બેસીને સત્સંગ કરાવવા જાય અને સભા કરીને રવિવાર પાછા આવે. સિડનીથી કે મેલબોર્નથી પ્લેનમાં બેસે, હોબાર્ટ ઉતરે, પ્લેનમાંથી એરપોર્ટ ઉપરથી સભા કરે, મળે, વાતો કરે, ગોષ્ઠી કરે, બધાને બળ આપે અને સભા કરીને પાછા આવે. પ્લેનમાં બેસીને સત્સંગ કરાવવા માટે પોતાના ખર્ચે પ્લેનના ભાડા ખર્ચી ખર્ચીને જવાનું, તો પણ ત્યાં જઈ અને એવી પરિસ્થિતિ કે ત્યાં મંદિર બંધાવવાની તૈયારી સુધી સત્સંગને લઈ ગયા. તો જો આ બાપાએ આ શતાબ્દી નિમિત્તે બધા યુવકો, હજી તો બધા બહુ જ તકલીફમાં પણ હોઈ શકે, પણ એક નિષ્ઠા કે શતાબ્દી બાપાનો આવે છે તો બાપાનું નામ. યોગી બાપા કહેતા, હે શાસ્ત્રીજી મહારાજ, અમે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ. જાહેરાતનો અર્થ કે આ જ્ઞાન આપવું છે. તો યોગી બાપા, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ, BAPS, અક્ષર પુરુષોત્તમની જાહેરાત આપણે કરવાની. આપણા ગામમાં, બાજુના ગામમાં ના હોય તો ગમે ત્યાંથી શોધો, પણ 2021ની શતાબ્દી પહેલા આખા વિસ્તારની અંદર અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, ગામે ગામ અક્ષર પુરુષોત્તમના મંદિર થાય ને, એ નિષ્ઠા કહેવાય. એવા એક વિચારથી મંડવાનું તો કામ થશે. તો આવા તો હજારો પ્રસંગો છે, તમે આખા મહિના સુધી ચાલે એટલા જીવે છે ને, તમને તો સમયના અભાવે આપણે બંધ કરીએ છીએ, પણ મહિના સુધી ચાલે એવા મૂર્તિમાન આમ તમે આપણે તો, મને બાપાને મેં કહ્યું, બાપા તમે મને દર્શન કરવા મોકલ્યો છે, કોઈ સત્સંગ કરવા માટે કે નહીં, આ બધાને દર્શન થાય ને એના માટે તમે મોકલ્યા કે કેવી સેવા કરે, કે આપણે ત્યાં જઈને સત્સંગ થયો ને તો આપણો સત્સંગ થાય, એ વાત 100% સાચી. આપણને એમ થાય ગૃહસ્થમાં આટલું કરતા હોય તો આપણે તો બધું મૂકેલું છે, કરવાનું જોઈએ. અને તમે છેલ્લું તપ કરે છે, આ બધા, આ બધાની અંદર આ બધું એકના એક જ હોય આમાં, કે આ છૂટો ના છૂટો એવું નહીં, તપ કરે. તમને કહું તપ કેવું કરે, આપણે એકાદશી કરીએ છે ને, એકાદશી થાકી જવાય છે ને, દસમથી વિચાર આવે છે કાલ એકાદશી છે, દસમ દોઢીને 12 બમણી કહેવત એમ નામ ન પડ્યું, પણ છતાં તમે કરો છો. ઘણા નિર્જળા કરતા હશે 5, હમણાં ગઈ ત્યારે, હમણાં ગઈ ને દેવ ઉઠી ગઈ તો 5 કરતા હશે, તો 5 નિર્જળા કરવાની. હવે એ તો બધા કરતા જ હોય છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી હોતો, પણ કેવા યુવકો છે, એક જે આ દેવાંગ કરીને જે મેં યુવક કહ્યું ને, પેલો 400 કિલોમીટર રવિ સભા કરવા આવે છે, 2018માં મહંત સ્વામી મહારાજ આવ્યા ત્યારે એને આ બધા તો તપ પતી ગયા હતા, એકટાણા પૂરા થઈ ગયા, ધરણા પાણા પતી ગયા હોય, ચાંદ્રાને પતી ગયા હોય. હવે આ બધું છે ને, તમે સંતોને કોકને પૂછજો કે એક એકનું નામ એટલે શું હોય, ભગતજી વ્રત પૂરું થઈ ગયું હોય, આ બધું તો પતી જ ગયું હતું. અને એને એવું કહ્યું કે બાપા આવે છે તમારે રાજી કરવા માટે પારક વ્રત કરવું છે. પારક વ્રત એવું છે, એમાં બહુ જાજુ કરવાનું ના આવે, એમાં એટલું કરવાનું તમે શરૂ કરો એટલે પેલા દિવસે તમે ઉઠ્યા, ઉઠીને પૂજા કરી, પૂજા કરીને પછી તમારે દિવસે કઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, પાણી પણ નહીં પીવાનું, નિર્જળા કરવાની. પછી બીજો દિવસ સુગ્યો એટલે બીજા દિવસે પણ તમે ઉઠ્યા, પૂજા કરી, બીજા દિવસે પાણી નહીં પીવાનું અને નોકરી કરવાની, મંદિરમાં સેવા કરવાની. ત્રીજો દિવસ સુગ્યો એટલે ત્રીજા દિવસે સ્નાન કરી, પૂજા કરવાની પણ પારણા નહીં કરવાના, નિર્જળા કરવાનો. ચોથા દિવસે પણ તમે પછી ઉઠો એટલે ઉઠીને પૂજા કરી લેવાની પણ પારણા નહીં કરવાના. આવું નાનું નાનું સતત 12 દિવસ સુધી કરવાનું, આને પારક વ્રત કહેવાય. સમજાયું ને? કોન્સ્ટન્ટ 12 દિવસ તમે પેલી તારીખે શરૂ કર્યું ને તો પેલી, બીજી, ત્રીજી, ચોથી, 12મી તારીખ સુધી કોન્સ્ટન્ટ વચ્ચે પાણી પીધા વગર જે તપ કરો ને એને પારક વ્રત કહેવાય. એ પારક વ્રત પરદેશની ધરતી ઉપર રહેનારા આપણા યુવકો કરે છે, ખાલી વિચાર નથી કરતા, એને પાર પાડ્યું. અને બાપા એટલા બધા રાજી થઈ ગયા હતા અને 25-24 યુવકોએ ભગતજી વ્રત કરેલું હતું. 2 દિવસ નિર્જળા 48 કલાક, ત્રીજા દિવસે ખાવાનું, નિર્જળા ખાવાનું. સ્વામી બાપા માયા ને બાપાને કહ્યું ને તો ફટ કરતા એટલા બધા ઉભા છે ને કે હમણાં ભેટી પડશે આ બધા, એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી કે તમે અહીંયા રહીને તપ કરો. સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે તપનો યુગ આવ્યો છે. આ તો તમે હમણાં શ્રાવણ મહિનાની અંદર એક આપણું બ્રિજેશ કરીને યુવક છે, 3.25 મહિનાનો એક બાળક છે તન્મય, એને ધારણાપારણા કરાયા. 3.25 વર્ષની ઉંમરે પરદેશની ધરતી ઉપર ધારણાપારણા કરે, તમે વિચાર કરો. આપણે 30 વર્ષે ગજીને પછી કરશું. 3.25 વર્ષમાં મા બાપને ધન્યવાદ છે, છોકરાને ધન્યવાદ છે. તો આ એક આપણો સત્સંગ, આવો બાપા સત્સંગ છે.
આખો ઉભો કરેલો છે, તો આપણો અહીંયા પણ હશે પણ ન હોય તો આપણે પ્રેરણા લેવાની કે આપણે આવો સત્સંગ કરવો છે, બાપાને ગમે એવો કરવો છે, એની છાતી ઠરે એવો સત્સંગ, એવા સત્સંગી એવા કાર્યકર છે આપણે બનવું છે, તો એવા પ્રકારનો સત્સંગ થશે. ન થાય એવું છે જ નહીં, બધા જ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ. તો આવું તપ, વ્રત, સેવા, ભક્તિ આ બધું ખૂબ બધા કરી રહ્યા છે, એના દર્શન પણ આપણને થાય છે. એક એકને જોઈએ તો આપણે દંડવત કરીએ તો પણ ઓછા, પણ સેજ પણ કોઈ માન વગર આ પ્રકારની સેવા, એકબીજા માટે સુરત ભાવ, ઘસાવાનો ભાવ, સ્તંપનો ભાવ, અનેક પ્રકારનું બીએપીએસ એક પરિવારની ભાવના ખૂબ જ બધાની અંદર છે, જે અશક્ય છે. બાપાના આશીર્વાદ વગર આ પૃથ્વી ઉપર આવા ભાવ છે આપણી સંસ્થા સિવાય દેખાય જ નહીં, પણ આપણને દેખાય નહીં. જીવતા મૂર્તિમાન સેંકડોની સંખ્યામાં આવા હરિભક્તો યુવકો છે, સ્વામીએ તૈયાર કર્યા છે, તેવા આપણે તૈયાર થવું, આપણા મનની અંદર નિષ્ઠા. છેલ્લે શાસ્ત્રી મહારાજ આ દિવસોની અંદર છે અક્ષર પુરુષોત્તમ માટે નીકળ્યા, તો શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે શાસ્ત્રીજી મહારાજના ચાર મહાવાક્યો છે, જે વેદના મહાવાક્યો કહેવાય કે એના ઉપર આખા વેદ આજુબાજુ ફરતા હોય, એમ અક્ષર પુરુષોત્તમ દર્શન છે આપણું સાતમું. એ અક્ષર પુરુષોત્તમ દર્શનના ચાર મહાવાક્યો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બોલેલા, આવું મહંત સ્વામી મહારાજ કહેતા, અને મહંત કે છે, અને મહંત સ્વામી મહારાજે વાક્યો પોતે ચૂઝ કર્યા કે કયા, તો સ્વામી કહે છે કે પહેલું વાક્ય, જો આ વાક્ય આપણા લોહીમાં જવા દેવાનું, લોહી વહેતું હોય ને લોહીની અંદર વહેવા દેવાના, તમે શ્વાસ લો ને તો શ્વાસમાંથી નીકળવું પડે, આ વાક્યો છે ને નીકળવા પડે કયા, તો શાસ્ત્રીજી મહારાજ કહેતા આ મુંડાયું છે ને અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. આપણે જ્યાં હવે જે કંઈ પણ તમે મુંડાયા ને તમારા પરિવાર સમાજ કે બધાના સામે થઈને સંબંધો કાપીને, અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાયું છે. પહેલી આરતી નવી જયારે બોચાસણમાં ઉતરીને, આવતીકાલે એક વર્ષ થશે, પહેલું જયારે આરતી ઉતરી એ વખતે 6 મિનિટના આશીર્વાદમાં 8 વખત મહંત સ્વામી મહારાજ આ વાક્ય બોલે છે કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. આ એક મંત્ર છે, આ મંત્ર અષ્ટાવરણની પાર તમને લઈ જશે. આ જો સિદ્ધ થઈ ગયો તો કંઈ કરવાનું જ નથી રહેતું. તો પહેલું વાક્ય કહ્યું તું અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. હવે જે કંઈ પણ છે ને અક્ષર પુરુષોત્તમ માટે છે એવું નક્કી કરણ, પુનમે આયાન ગયાવું નહીં, જીવવાનું. બીજું સ્વામી કહે છે કે શાસ્ત્રી મહારાજ કહેતા અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. તો આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા છે, કોઈ સામાન્ય નથી. બળદિયા એટલે એને વિચાર જ નહીં કરવાનો, જ્યાં જોડે ત્યાં જોડાઈ જવાનું, કે ત્યારે મૂકી દેવાનું, કે ત્યારે જોડાઈ જવાનું, કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રકારનું કોઈ વિચાર જ નહીં કરવાનો, કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. એને બળદિયા કહેવાય. સેવા કર્યા પછી કોઈ પણ પ્રકારની સંસ્થા પાસેથી કે મંડળ પાસેથી અપેક્ષા રાખ્યા વગર, પોતાના શરીર સામે સમય સામે જોયા વગર કરે એને બળદ કહેવાય. તો શાસ્ત્રી મહારાજ કહેતા અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. ત્રીજું મહાવાક્ય શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘેર વેચાઈ જવું પડે ને, કદાચ અક્ષર પુરુષોત્તમની સેવા કે નિષ્ઠા રાખવા માટે સ્વામી કે વેચાઈ જવાનું. જોઈશું કરશું, અનુકૂળ હશે તો એવું બધું નહીં, એ બધો સમય જતો રહ્યો. હવે અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચને ત્યાં વેચાવવું પડે તો વેચાવાનું. અને ચોથું મહાવાક્ય કહેતા અક્ષર પુરુષોત્તમની વાતો કોઈ મારા માથા ઉપર બેસીને કરતું હોય ને તો પણ એને કરવા દેવાની. કોઈક અક્ષર પુરુષોત્તમ માટે હોય ને વાત કરતો હોય તો કર, કઈ વાંધો નહીં, તું આગળ, હું પાછળ રહું છું, કોઈ ચિંતા નહીં કરવાની. અક્ષર પુરુષોત્તમનું કામ થાય છે ને હું જ કરું છું, એવું નહીં કોઈના પણ દ્વારા થાય કરવા દેવાનું. સ્વામી કહેતા ચાર મહાવાક્યો છે. બાપા એકવાર બોલેલા ઓકલેન્ડમાં, સ્વામી કે બીજા કરોડ પ્રવચનો કરો ને સાંભળો, એના કરતા આટલું જો ફિટ થઈ જાય ને તો એ ચડી જાય. તો આ ચાર મહાવાક્યો છે. ઓસ્ટ્રેલિયાની અંદર તો બધાને શીખવાડેલું છે, બે બે જન્મ થન બોલતો થયો ને, રોજ પૂજા પછી ચાર મહાવાક્યો છે. અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બધાના ઘરમાં આપેલી છે, એ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સામે ઉભા રહીને ચાર મહાવાક્યો બોલવાના, પછી કયું છોકરાને દૂધ આપવાનું. અને બે બે ત્રણ ત્રણ વર્ષે આ મહાવાક્યો બોલી બોલીને બાળકો કિશોરો યુવકો તૈયાર થાય. તમે વિચારો 5 વર્ષ પછીની પેઢી ત્યાં કેવી હશે. સત્સંગ તો કરે છે પણ અક્ષર પુરુષોત્તમના વાક્યોથી એના લોહીમાં, એના શ્વાસમાં, એના નસે નસની અંદર વેતા હશે એવો સત્સંગ તૈયાર થઈ રહ્યો છે. આપણે એવા તૈયાર થવાનું, રોજ બોલવાના પૂજામાં જોરથી, ઘરની અંદર બાળકોને શીખવાડો કે મહા તમારી દિશા નક્કી થઈ જશે કે મારું સત્સંગ, મારું જીવન, મારી નોકરી, મારી ખેતી, મારું બધું જ અક્ષર પુરુષોત્તમ માટે છે, શાસ્ત્રીજી મહારાજ માટે છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ માટે છે, એના માટે જ મારો જન્મ છે, એના માટે જ મારે કરવાનું છે. આ તમારી અંદર તમારા બાળકોમાં થશે તો ક્યારે સંતોને કેવું નહીં પડે સ્વામી આને સમજાવો, કારણ કે તમે નાનપણથી આ નાખેલું છે અને આવું નાખવાનું તું જોજે.
અનુકૂળતા હોય પૂજા કરજે, આવું બધું નહીં, આવું જ નાખો, આ જ કરવાનું, નાના માટે જ જન્મ્યો છે, એના માટે તો આયા જ, નતર આપણું શું કામ હતું પૃથ્વી ઉપર. તો આવા પ્રકારની નિષ્ઠા અને આની એક સ્મૃતિ કરી અને આપણે એક સંકલ્પ કરીએ કે શતાબ્દી વર્ષે શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય કર્યું છે તો આ મહાવાક્યો છે આપણા પરિવારમાં, આપણા જીવની અંદર આવે અને એના દ્વારા આખા વિસ્તારની અંદર અક્ષર પુરુષોત્તમના ડંકા વાગે. મહંત સ્વામી મહારાજ તો વારે વારે કંઈક વાત થતી, સ્વામી કે ચારે બાજુ ડંકા વાગે છે, સ્વામી કે મારો ડંકા. આવું સ્વામીનું સૂત્ર છે કે વાત થાય કે આવું થયું, આવું સ્વામી કે મારો ડંકા. તો એમને ડંકા એટલે અક્ષર પુરુષોત્તમના ગુણાતીતના ડંકા વગાડવા છે. તો એની અંદર આપણે સૌ ભળીએ, આ રીતે આપણે ડંકા વગાડીએ અને એ રીતે સૌ સત્સંગ સેવા ભક્તિ સમ સુરદભાવ એકતાથી કરી અને સત્સંગને ખૂબ આગળ વધારી આપણા જીવની અંદર પણ સત્સંગ દ્રઢ થાય એવી કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર સ્વામી કરે, એવી અનુકૂળતા કરે, એવા પ્રકારનો વ્યવહાર કરે, એવા પ્રકારમાં પરિવારના બધાના મન કરે, વ્યવહાર કરે કે જેથી કરીને કોઈને કંઈ અગવડ પડે નહીં, તે રીતે આપણે સૌ જીવી શકીએ એ પ્રાર્થના. અને અંતમાં છેલ્લે ફરી કે સ્વામી બાપાની કૃપાથી આવવાનું થયું અને એક સાથે, કારણ કે આવો વિચાર જ નહોતો પણ અચાનક ખબર પડી કે આવવાની તારીખ અને પૂનમની તારીખ એક જ થઈ જાય છે, તો જેથી કરીને સીધા અહીં આવ્યા અને એક સાથે ભગવાનના પણ દર્શન થયા, અભિષેક પણ થયો, સંતોના પણ દર્શન થયા, મળ્યા, 3 વર્ષ પછી આવ્યા.